સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. તમને પણ રાતના મોરના સપના આવે છે? અરે મોર નહીં, ચોર, ચોર ઘરમાં ચોર ઘુસ્યા છે. હા ચોર, ચોર ઘરમાં છે. મારા દાગીના, મારી માએ મને કેટલા કિંમતી ઘરેણા, મારી માને ઘરેણા છોડ અને છે ને તે પેલો તિજોરી સાફ કરી જશે. અરે સની પણ બહાર ગામ ગયો છે. એવું કરો, તમે મહેતાને ફોન કરો. હા હા, મહેતાને ફોન કરું જ છું. હા બેટા, ચોર છે, ગુસ્સા છે. હા તો સારું છે કે ચા પાણી પીવડાવો, હું કાલે સવારે આવી જવા. અરે મારા ઘરમાં ચોર ઘુસ્યા છે. કીધું ને કે ચા પાણી નાસ્તો કરાવું, તમારા મહેમાન છે યાર, રાતે શું કામ હેરાન કરો છો?
અરે ચોર આજે ગુસ્સ્યા છે તો તું કાલે આવીને શું કરશે? તારામાં અક્કલ છે કે નહીં? કોનામાં? અરે તારામાં અક્કલ છે કે નહીં? હે? અરે પોલીસને ફોન કરી દેજે. શેઠ, હવે અડધી રાત્રે પોલીસ ક્યાં મળે? એ પણ સૂતા હોય. કઈ પેટ્રોલિંગ બેટ્રોલિંગ પણ જતા નથી, એ પણ સૂતા હોય. અરે પણ તું, ચાલો એક કામ કરું, જાઉં છું, જોઉં છું, કોઈ પોલીસ પોલીસ મળે તો લાવું. બસ હા હા. એક મિનિટ, તું તું કર, તું 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 કર, લાવ, મને આપી દે, મને આપી દે. ખબરદાર, ખબરદાર, જો કઈ આધી હાલ્યું છે તો પકડો, પકડો આને, પકડો, પકડો આને, બેસ અહીં, બેસ, ચૂપચાપ, માસ્ક કાઢો એનું. છોડી દો, છોડી, છોડી દો, છોડી દો. હેમંત સિંહ, માસ્ક કાઢો એનું. મારો દીકરો. જાડેજા, ઇન્સ્પેક્ટર જાડેજા છું હું. ઓ જાડાભાઈ, જાડાભાઈ. અરે જાડાભાઈ નહીં, ઇન્સ્પેક્ટર જાડેજા. હા જાડેજા ભાઈ, જાડેજા ભાઈ, આ તો અમારા સલીભાઈ છે. હા, આ છે ને અમારા શેઠ ચંપકલાલ છે, અને આ એમના દીકરા છે સલીભાઈ. બધા ઘરના જ છે. આ બધા ઘરના જ છે? તો રાત્રે 2:30 વાગે ફોન કોણે કર્યો હતો? વાહ સાહેબ, ગુડ ક્વેશ્ચન. હા, થેન્ક યુ. એ ફોન મેં કરેલો સાહેબ. તમે રાત્રે 2:30 વાગે મને ફોન કર્યો ચોર પોલીસ રમવા માટે? પોલીસની મજાક કરો છો શું? નહીં 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 તમે ચાલી જા, ચાલી જા, જાડેજા. ના ના, તમારી મજાક અમે શું કામ કરીએ? બધા નાટક કરી રહ્યા છે. પહેલા કહો છો કે ચોર ઘરમાં છે, અને પછી કહે છે કે બધા ઘરના જ છે. સાહેબ, સાહેબ, એક મિનિટ, એક મિનિટ, એક બોલો. પરમ દિવસે છે ને 31st છે, એટલે છે ને તમારી વ્યવસ્થા થઈ જશે. અચ્છા અચ્છા, ઓકે. આ વખતે તો આ લોકોને હું જવા દઉં છું, પણ જો બીજી વાર તમારા નાદાનોએ કંઈ કર્યું ને તો સીધા લોકઅપમાં. જાડેજા, ઇન્સ્પેક્ટર જાડેજા. સાહેબ, બધાને બબ્બે ડર ના મારું કે? નહીં નહીં ભાઈ, હવે બધું પતિ, એટલે બધું પતિ હવે, એટલે હવે શું હવે? ચાલો ચાલો, હેમંત સિંહ, જવા દો એ લોકોને. મારો છોકરો. હા છોકરો, આવો છોકરો. હા, કે પોતાના જ ઘરમાં ચોરી કરે? ચોરી નહીં, પૈસા લેતો હતો. તે રાત્રે 2:30 વાગે, તે પણ માસ્ક પહેરીને. શું તમે પણ અડધી રાતે? એ સલીભાઈ, એ સલી, આ માસ્ટર પ્લાન ક્યારે બનાવ્યો? હે, નહીં ચાલે વાઘ મારે, આ બધું નહીં ચાલે. આઈ ઓલવેઝ સે 3D, 3D. Discipline, determination and dedication, which you don't have. પહેલા 50,000 બેગ એક મહિનાની વેચાતી હતી, અને હવે માત્ર 50 બેગ. આખા સ્ટાફમાં 50 માણસો છે, પર બેગ પર પર્સન. ઇઝ ઇટ ધેટ ટ્રુ? એટલે આઈ એમ એ સિમેન્ટ કી. નો 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 નો, આ બધું નહીં ચાલે. આઈ નીડ ડાયનેમિક એન્ડ એન્થુઝિયાસ્ટિક પર્સન, રાઈટ? ને આ લોકો નાલાયકો આખો દિવસ વોટ્સએપ અને ચેટિંગ અને ગેમિંગ રમતા હોય છે. અરે હા સર, આજે હું તમને એ જ કહેવા આવવાનો હતો. આ બધા જ કામચોર થઈ ગયા છે, આખો દિવસ મોબાઈલમાં ગેમ અને વોટ્સએપ પર ચેટિંગ જ કરતા હોય છે. ઓકે સર. વોટ ઓકે? આ બધું નહીં ચાલે. એક કામ કરો, પેપરમાં એક સારી એડ આપો. આઈ નીડ યંગ એન્ડ ડાયનેમિક પર્સન, ગોટ ઇટ? યસ સર. યુ કેન ગો નાઉ. થેન્ક યુ સર. હેલો. હા સર. માઇન્ડ યુ 3D. ચશ્મા? 3D. હા સર, 3D. ઓકે સર, થેન્ક યુ, થેન્ક યુ સર. થેન્કિંગ યુ ઇન એન્ટિસિપેશન, સિન્સિયરલી, ચંપક ઝવેરી, ઝવેરી એન્ડ ઝવેરી સન્સ. અરે મહેતા, આ ડોબાણીનું શું થયું? ઓ, એનો તો બહુ મોટો ઓર્ડર છે સર. હું ઓર્ડરની વાત નથી કરતો, પેમેન્ટનું શું થયું? આવી જશે, આવી જશે. ક્યારે?
ક્યારે આવી જશે? 10 વર્ષ પછી. મહેતા, તમને ખબર છે કે મારે અહીંયા વેપારીઓને દર મહિને પેમેન્ટ કરવાનું હોય છે. અરે, ટોબાણી એક એક વર્ષ સુધી પેમેન્ટ નથી કરતો, અને છતાં તમે ડોબાણીનો ઓર્ડર લે જ કરો છો. જવાબદારી બને કે નહીં તમારા પ્રત્યે? ભાઈ, તું જવાબદારી નહીં લે, જવાબદારી નહીં લે. ભાઈ, તું જયારે પણ જવાબદારી લે છે ને, ત્યારે લોકોને જવાબ આપવાનું મારા માટે બહુ અઘરું થઈ જાય છે. હા, તું ઉભી શું છે? કામ કરો, કામ. હા, અહીં બધી લપ ચાલે છે. જાઓ, આ ડોબાની છે ને તે એક દિવસ મારી ઓફિસમાં આવીને. હેલો માય ડિયર, બિહેવ યોર સેલ્ફ. પણ એ જ વાત તો કરું છું. એક્સક્યુઝ મી, મને બહુ કામ છે. ઓકે, મને છે ને તમારી સાથે વાત કરવાની ફુરસત નથી. ઓહો, ઓકે. પિગર્સ તમે મને નહીં સમજાવો. આ જો પિગર્સ બળતા નથી, એને મેચ કરો. પોપ, આઈ એમ હિયર. કેટલા વાગ્યા? પોપ, તમે મને ટાઈમ પૂછો છો? તમે ઘડિયાળ પણ નથી પહેરતા. છે પણ બંધ છે. મેં કેટલી વાર કહ્યું કે બંધ ઘડિયાળ ના પહેરાય એ અપશુકન કહેવાય. આપણે ઘડિયાળની વાત કરવા માટે ભેગા થયા છીએ. અરે, શું એટલો નવરો છું કે આખો દિવસ બેસીને ઘડિયાળ જોયા કરું? સિદ્ધિત, ટાઈમ ઇઝ મની. શાંતિ રાખ, આ તારો અવાનો સમય છે. પોપ, અહીંયા કેટલો કંટાળો આવે છે. સાચી વાત છે, મને પણ બહુ કંટાળો આવે છે. તો શું કરીએ? ક્લબ ખોલીએ, ડીજે ચાલુ કરીએ. ઓ વાવ, વોટ અ ગ્રેટ આઈડિયા. પોપ, ક્લબ, ડીજે, મ્યુઝિક. લે ફાઇલ લે, એમાં ઓર્ડર અને હિસાબના પેમેન્ટ જોઈ લે. શું વિચારો છો પાપા? કઈ નહીં બેટા, એ જ કે મારી દીકરી કેટલી મોટી થઈ ગઈ છે. આજે પુષ્પા હતે તો શું? પાપા, ફરીથી? બેટા, તું મને છોડીને ચાલી જશો તો મારું શું થશે? આટલા વર્ષો મેં તને માં અને બાપનો બેવનો પ્રેમ આપ્યો છે. અને તમને કોને કીધું કે હું તમને છોડીને જવાની છું? બેટા, મેરેજ તો તમને મેરેજની ચિંતા સતાવી રહી છે. ચિંતા તો થાય ને, બાપ છું તારો. પપ્પા, તમે ટેન્શનમાં બિલકુલ સારા નથી લાગતા. ડોન્ટ વરી, બસ એક સરસ મજાનો છોકરો મળી જાય. અરે હા, આપણા પેલા રમેશભાઈનો દીકરો છે ને. કોણ? એ ઉલ્લુકા પઠ્ઠા, ચોર, ડાકુ, બદમાશ, લૂટેરા? એઓ 24 કલાક એના વાળમાં તેલ લગાવીને ફરે છે એ? બટ હી ઇઝ માસ્ટર ઇન કમ્પ્યુટર. બટ મને માસ્ટર નહીં જોઈએ, મિસ્ટર જોઈએ. અને મને લાગે છે કે એ હું પોતે શોધી લઈશ. યુ મીન લવ મેરેજ? ના, લવ બોમાં મને ઇન્ટરેસ્ટ નથી. ઇટ્સ અ વેરી સ્ટુપિડ થિંગ. હું તો મેટ્રિમોનીથી કરીશ. મેટ્રિમોની? પણ બેટા, આ બધું સેફ નથી હોતું. અને આમ તો કોઈ અજાણ્યો માણસ આપણને ભટકાઈ જાય અને આપણે ફસાઈ જઈએ તો? મને એવું નથી લાગતું. મને લાગે છે મેટ્રિમોનીમાં વાઇડ સિલેક્શન મળે, એટલે તમે જાતે જ ચેક કરી શકો છો અને પછી જ તમારે આગળ વધવાનું છે, એટલે મેરેજ કરવાનું છે. નહીં તો ટ્રેડિશનલ અને લવ મેરેજ, યુ ઇટ્સ અ વેરી હોરિબલ થિંગ. આઈ નો બેટા, મારી દીકરી કોઈ આલતુ ફાલતુને પસંદ કરશે જ નહીં. આઈ ટ્રસ્ટ માય ડોટર, ડિયર ડાર્લિંગ ડોટર. અગેન 3D? યા. પાપા, એ 3D ક્યારે છોડશો? લવ યુ બેટા. લવ યુ ટુ પાપા.
બોલો. હા તો મારા દીકરા માટે મારે શું કરવું પડશે? તમારે એક ફોર્મ ભરવું પડશે. અચ્છા, એટલે પહેલા ફોર્મ ભરીશું અને ત્યાર પછી તમે છોકરીઓ બતાવશો? ના 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 ના, પહેલા ફોર્મ ભરો, પછી ફીના પૈસા ભરો, પછી અમે છોકરીઓ બતાવીશું. ફી? અરે પણ નેટ પર તો બધું આજકાલ ફ્રીમાં મળે છે, દુનિયાભરની છોકરીઓ નેટ પર ફ્રીમાં જોવા મળે છે. બોલો. હા હા, નેટ પર એ લોકો ફ્રીમાં છોકરીનો ફોટો બતાવી દે, પછી તમે એની ડિટેલ માંગો ને તો એ લોકો સિલ્વર પ્લાન, ગોલ્ડન પ્લાન, પ્લેટિનિયમ પ્લાન એમ કરીને 15,000 થી 20,000 રૂપિયા ફી માંગી લે. અરે ભાઈ, પણ આ તો સમાજ સેવાનું કામ છે, કેટલા લોકોના આશીર્વાદ મળશે તમને. તમે મને એ કહો કે હું તમને છોકરી બતાવવાની જગ્યાએ આશીર્વાદ આપી દઉં અથવા આશીર્વાદ બતાવી દઉં તો ચાલશે? અરે અરે ભાઈ, કેવી વાત કરો તમે. નહીં નહીં, તો બી કેટલી ફી છે? ફક્ત 5,000 રૂપિયા એક વર્ષના. 5,000 રૂપિયા ફક્ત એક વર્ષના? હા. એક છોકરી સરેરાશ 500 રૂપિયામાં પડે, બરાબર. એટલે એક મહિનામાં એક પાત્ર જોવા મળે. હું તમને એમ કહેતો હતો ભાઈ કે અમે અમારો છોકરો તમને બતાવીશું તો એના તો અમને પૈસા મળશે ને. અરે કમાલની વાત કરો છો. તમે છોકરી શોધવા માટે આવ્યા છો કે તમારા છોકરાને ગીરવે રાખવા માટે આવ્યા છો? હું તો ગણતરી તો કરવી પડે ને ભાઈ. હા હા, ગણતરી. મારા એક સવાલનો જવાબ આપો. હા. તમારા લગ્ન થઈ ગયા છે? કેવી વાત કરો. ના ના બોલો. અરે ભાઈ, હું મારા દીકરા માટે લગ્ન માટે છોકરી શોધવા આવ્યો છું અને તમે મને કહો છો કે મારા લગ્ન થયા છે કે નહીં? અચ્છા, હવે તમે મને ગણતરી કરીને એ કહો. જી. તમારી વાઈફ તમને કેટલામાં પડે? ઓ ભાઈ, ગણીને ગણીને. ભાઈ ઓ, કેવી વાત કરો છો. તો તમે પણ એવી જ વાત કરો છો? તમે મજાક કરો છો. શરૂઆત કોણે કરી? આમ કેલ્ક્યુલેટર લઈને છોકરી શોધવા નીકળશો તો છોકરી નહીં મળે. અરે ભાઈ, આ તો હું જનરલી ગણતરી કરતો હતો. કરો, હું તો કહું છું ગણતરી કરો, પણ એ વેપાર ધંધામાં. આ લગ્નના પ્રસંગમાં ગણતરી ના થાય. શું છે, એક બહુ જ મોટા વેપારીએ પોતાની એકની એક દીકરીના લગ્ન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. 4 મહિના પછી એના ડિવોર્સ થઈ ગયા. હવે મને કહો, એ વેપારીને એ છોકરી કેટલામાં પડી? અરે નહીં 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 ભાઈ, તમે તમે આવી બધી વાતો કેમ કરો છો? આ બધું છોડો ને. તમે સમજો તો નથી, આજકાલના લોકો લગ્ન પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખે છે પણ આવી 5,000 રૂપિયા જેવી ફી આપતા નથી. પછી શું થાય છે ખબર છે? છોકરી બનાવટી નીકળે અને અમારી જેવા મેરેજ બ્યુરો ચલાવનારા બીજા લોકો એ પણ બનાવટી નીકળે. અને લગ્ન પછી છોકરી પૈસા, જર, જવેરાત લઈને રફુ ચક્કર. હું જરા વિચારીને કહું તમને. જી જી જી, વિચારીને આપજો, ગણતરી કરીને નહીં. બહુ મજાક કરો છો તમે. યા ડબ્બુ, ઓફિસમાં એકદમ બોર થઈ ગયો છું. કેમ? કંઈક નવું કરવું છે, કંઈક ડિફરન્ટ. રોમાંચ હોય, એક્સાઇટમેન્ટ હોય. સની. હા. શું છે નવું કરવા જેવું? આટલો સારો તારા પપ્પાનો ટેક્સટાઇલનો બિઝનેસ છે, એમાં તારે કંઈક નવું કરવું છે? મારા પપ્પાને જો, કેટલો બકવાસ બિઝનેસ લઈને બેઠા છે. પ્રોપર્ટીની દલાલી, કોઈ દલાલી આપતું નથી, બધા ગોળ 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 ફેરવ્યા કરે છે. હા. અને મારા બાપા કહે છે, બેટા રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. એમને કોઈને ફ્લેટ બતાવો હોય ને તો એમની બાઇકમાં એક ટીપું પેટ્રોલ નથી હોતું. પછી કોઈને ફોન કરે અને એમ કહે કે તમે આવો, હું તમારી પાછળ બેસું. યાર શું ઇજ્જત રહી જાય આમાં. આજો પરી આવી ગઈ. હાય ગાઈસ. હાય. શું છે નવું? પરી, તારે પણ નવું. કેમ, શું થયું? આપણા સનીભાઈ કહી રહ્યા છે કે કંઈક નવું કરવું છે. વેસે આ આઈડિયા ખોટો નથી, મને પણ ફેશન ડિઝાઇનિંગ કરવું છે અને ફૂડ, ફેશન ને ફિલ્મ્સનો જ ટાઈમ છે. ફેશન ડિઝાઇનિંગ? હમ. દરજી કામ કરે તેવું. એટલે આપણો ગણપત ટેલર પણ એ જ કરે છે ને?
વોટ? તમારા લોકોનો છે ને એક પ્રોબ્લેમ છે, તમે લોકો મોટું વિચારી જ નહીં શકતા. મોટું વિચારવાનું? એક કામ કર ભરી અને બોલવા દે. બોલ. અભી નહીં, મારો સમય આવે ને ત્યારે. હેલો. હેલો. નમસ્કાર. નમસ્કાર. શ્રી મેરેજ બ્યુરો બોલો. તમારે ત્યાં ગુડ લુકિંગ, વેલ એજ્યુકેટેડ અને સારા ફેમિલી બેકગ્રાઉન્ડવાળા છોકરાઓ તો હશે જ ને? છે ને, પણ કોના માટે? મારા માટે. અરે મેડમ, કેન્ડિડેટ્સની તો ફાઇલ પડી છે, તમને કેટલા જોઈએ? એ ગાંડા શું વાત કરે છે? નહીં, એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારે કેવો કેન્ડિડેટ જોઈએ છે? તમારી તારીફ. હવે હું હવે મારા મોઢેથી મારી તારીફ કેવી રીતે કરું? અરે તારીફ એટલે તમારો પરિચય, ઇન્ટ્રોડક્શન. ઓ, ઇન્ટ્રોડક્શન. ઓકે ઓકે ઓકે. માયસેલ્ફ બબલી. અને મને બાઇક રાઇડિંગનો ખતરનાક શોખ છે. અચ્છા. પાર્ટ ટાઈમમાં મોડેલિંગ કરું છું અને MBA છું. અચ્છા. અને ઘણી વસ્તુની શોખીન છું. મેડમ તમે કામ કરો, તમે ઓફિસે આવી જાઓ અને ફોર્મ ભરી દો. રૂબરૂ? કેમ, હું ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકું? વેબસાઈટ તો હશે જ ને? નહીં નહીં મેડમ, અમે લોકો ઓનલાઈન ફોર્મ નથી ભરતા. એનું કારણ છે, આજકાલ ઇન્ટરનેટ પર લોકોના લફરા. એક છોકરીએ ઓનલાઈન કેન્ડિડેટની સાથે લગ્ન કર્યા. 4 વર્ષ પછી એને ખબર પડી કે એના 3 લગ્ન તો ઓલરેડી થઈ ચૂક્યા છે. સાચું કહું છું, તમારા સમ. અરે બાપરે, તમે તો મને ડરાવી દીધી યાર. હવે તમે ડર્યા વગર આવી જાઓ. ચલો વોટએવર, જે પણ હશે. એક કામ કરો, તમે મને એડ્રેસ લખાવી જ દો. હા હા, લખો. શ્રી મેરેજ બ્યુરો. પપ્પાને પણ આજ ગાડી મળી લી હતી. આ ગાડીને તો કંઈક કરવું જ પડશે હવે. જય કાલ ભૈરવ. ચિલ્લર. હા ભાઈ. આ મારા દાદાની બંદૂક છે. હા ભાઈ. ભૂરિયા દાદાથી આખું ગામ બીતું હતું. મોટા મોટા ગુંડાઓ ભૂરિયા દાદાને સલામ ઠોકતા હતા. બરોબર ભાઈ, બરોબર. પર ભાઈ, આ બંદૂક તો કાટ ખાઈ ગયેલી છે. ચિલ્લર, ત્યાં આ બંદૂકનું અપમાન નથી કર્યું, મારા દાદાનું અપમાન કર્યું છે. હા ભાઈ. પણ ભાઈ, બોલો, મુન્નાભાઈ તો એમ કહે છે કે બલિયાભાઈ પાસે કંઈ કામ નથી, આખો દિવસ કાટ ખાઈલી રિવોલ્વરમાં તેલ પૂર્યા કરે છે. મુન્નાની આ હિંમત! આ બલિયો છે, બલિયો, ભૂરા દાદાનો વારિસ. સાચું કહે છે ભાઈ, બરોબર છે. જા, હવે T20 ઓઇલ લઈ આવ. આ બંદૂકને ઓઇલિંગ કરવાનું છે. લો ભાઈ. પછી જોઉં છું મુન્નાને. અરે ભલ ભલાના ચોકઠા અમે ફિટ કરી નાખ્યા છે. હા, અરે તમે એકવાર મેમ્બર તો બની જુઓ. હવે શું કહું, થોડા વખત પહેલા 80 વર્ષના ડોસાનું પણ ચોકઠું અમે ફિટ કરી નાખ્યું. ઇફેક્ટિવ હોય કે ડિફેક્ટિવ, બધાના ચોકઠા ફિટ થાય છે અહીંયા. વાહ! હે? વાહ! વાહ સરજી, શું સ્પીચ હતી! દિલ જીતી લીધું. પણ તમે? હા, મેં તમને ફોન કર્યો હતો. અરે મેડમ, અહીંયા રોજ 1000 ફોન આવે છે અને ઉપરથી મેસેજ. હેલો સરજી. હું પબ્લિક માલપાણી, MBA, મોડલિંગ, બાઇક રાઇડિંગ. અચ્છા બબલી, સોરી સોરી, માફ કરજો, હું ઓળખી ગયો. અરે સાંભળો. હા સર. મેડમ માટે જે પેલા કેન્ડિડેટના પિક છે ને, એ જરા લઈને આવજો. અને પેલા એજ્યુકેટેડ કેન્ડિડેટના જરા જલ્દી લઈને આવજો. ઓકે સર. હું તમને પિક બતાવું છું, એ જોઈ લો. તમારી જ ઉંમરના છે.
આ શું છે સરજી? શું થયું? સારા છોકરા તો બતા. મેડમ, હવે આ છોકરાઓને અમે અહીંયા મેન્યુફેક્ચર તો કરતા નથી, અને એવું પણ નથી કે તમે ઓર્ડર આપો એ મુજબ અમે બનાવી આપીએ. અચ્છા, તમે ફોટો લાવ્યા છો? હા. અરે આ શું ભાઈ, આ પાસપોર્ટ સાઈઝ નો ફોટો? અરે આવા ફોટા લઈને તમે પરણવા નીકળશો તો કોઈ તમારી સાથે લગ્ન નહીં કરે. હા, જરા સરસ મજાનો ફોટો પડાવો, એમને જુઓ. હા, મોડેલિંગ પ્રકારનો, મોડેલિંગ જેવા ફોટા પડાવો. સર, આને એનલાર્જ કરાવી લઉં? એનલાર્જ કરાવવાથી પણ કઈ ફરક પડવાનો નથી. તમે આને ગમે એટલો એનલાર્જ કરાવશો તો તમે એમ માનો છો કે તમે રાજપાલ યાદવમાંથી અમિતાભ બચ્ચન થઈ જશો? હવે જોની લિવર ગમે એટલી કસરત કરે તો એ કઈ થોડી રિતિક રોશન બની જવાનો હતો. વાહ, બાય ધ વે, મને સારા છોકરાઓ બતાવો ને. કે તમને કેવો છોકરો જોઈએ? જુઓ, મેડમનું ફોર્મ ભરી દેજો. જાઓ. આ ફોટો નહીં ચાલે. સરસ મજાનો ફોટો લઈ આવો એટલે તમારું કામ આગળ વધે. આજકાલ આવા ફોટા તો અવસાન નોંધમાં પણ નથી ચાલતા, સમજ્યા? લો અને જાઓ. ભરી દો અને કઈ સમજ નહીં પડે તો પૂછી લેજો. સમજ નહીં પડે તો પૂછી લો. હા હા, પૂછી લેજો. શ્યોર. ગાડી નથી દેખાતી. અરે ત્યાં જશે, જુઓ ને બરાબર, શાંતિથી જુઓ. અરે શું બરાબર જુઓ ને શું શાંતિથી જુઓ? કાર કઈ નાની અમસ્તી વસ્તુ છે. કાર એટલે મોટી વસ્તુ હોય, સમજી? અરે શનિ લઈ ગયો હશે પણ. હા હા હા, તો આ બોલો. હાય, શનિ શેઠ છે? નથી, હું એનો ફાધર છું. ઓહો, લો તમારું સ્ટીયરિંગ ને લાવો 500 રૂપિયા. સ્ટીયરિંગ? અરે પૂરું જામ હતું, પૂરું જામ. એટલે મારું સ્ટીયરિંગ કાઢી રાખ્યું? ઓ માય ગોડ, તો બાકીની ગાડી ક્યાં છે? જુઓ, શેઠ સાથે વાત થઈ ગઈ છે અને મને 500 રૂપિયા આપી દો. અરે પણ શેઠ તો હું છું. તમે શેઠ છો? અરે એ શેઠ સાથે વાત થઈ ગઈ હતી, એમણે કીધું હતું કે મારા ઘરે જવાનું અને મારા માણસ પાસેથી 500 રૂપિયા લઈ લેવાના. અરે પણ શેના માટે 500 રૂપિયા? એ તો કહેશે શેઠ અમારી દુકાને આવેલા ને 15,000 માં મારી સાથે સોદો કરેલો. મારી ગાડી માત્ર 15,000 રૂપિયામાં? 15,000 નહીં, 14,400. આમે પણ તમારી કારમાં 220 કિલો હતું લોખંડ અને મેં એને 70 રૂપિયા કિલો ખરીદ્યું છે. મારી ગાડી કિલોના ભાવ પર વેચી નાખી? અરે તને બધા પાર્ટસની કિંમત ખબર છે? અરે સાહેબ, પાર્ટસની વાત નહીં કરો, અંદર પ્લાસ્ટિક ને લોખંડ જ હોય છે. મગજમારી નહીં કરો અને મને 500 રૂપિયા આપી દો. લે ભાઈ લે, જોતા રહો. લે ભાઈ લે, ચાલ. તમારું ફર્નિચર, મકાન, કઈ પણ જૂનું વેચવાનું હોય તો મને કહેજો. એટલે ભાઈ નહીં, આ આખો બંગલો જ નવો છે, બધું જ નવું છે. જો આ ઘરમાં કઈ જૂનું હોય ને તો એ આને લઈ જા. શું શેઠ, અત્યારની પૂરમાં હું જ મળ્યો? મારી કાર છે ને પૂરેપૂરી આખે આખી કાર કિલોના ભાવે વેચાઈ ગઈ. અંકલ, 5,000 રૂપિયાની કાર 14,500 રૂપિયા અપાયવા તો પણ પોપ જુઓ. ચિલજી, આ તો પેલી કહેવત છે ને, પુત્ર લક્ષણ પાળનામાં, આજે કાર વેચી છે, કાલે બંગલો વેચશે. અરે બધું વેચી કાઢે લે, એક સાચો સેલ્સમેન. યસ, મૂર્ખ શિરોમણી, આજે મારી કાર વેચી છે, હવે મારો બંગલો વેચશે તો શું મારું દેવાળું કાઢવાનું છે? અરે પેલો 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 કબાડી વાળો, એ સાલો મારે આખી નાખી કાર લઈ ગયો અને સ્ટીયરિંગ હાથમાં આપી ગયો અને મને કહે લો સાહેબ આ જામ છે, નહીં ચાલે. અચ્છા સેઠી, એટલે સ્ટીયરિંગ તમારી પાસે છે? તારે શું કામ છે? અચ્છા, સ્કૂટર પર લગાડવું છે? વાહ સેઠજી, વોટ અ ગ્રેટ આઈડિયા, મારા સ્કૂટર માં સ્ટીયરિંગ, તમે પાછળ બેસી જજો, ડબલ સીટ. રે રે, તમે બંને મને ખરેખર ગાંડો કરી નાખશો. ભાઈ, કઈક સમાચાર છે? ભાઈ કઈક મોટું વિચારી રહેલા છે. સાલું બધું બકવાસ છે. શું થયું ભાઈ? કોની ગેમ વગાડવાની છે ભાઈ? અરે અમે પણ બસ બહુ થયું, એક ફટાકડી મળી જાય ને. પણ છોકરી ક્યાંથી આવશે? તમે લોકો નહીં સમજો, આપણે લોકો કેમ પાછળ છીએ ખબર છે?
કારણ કે આપણી પાસે એક સુંદર ફટાકડી નથી. કઈ છોકરી ભાઈ? અરે તું, અરે તને ખબર છે આ જેટલા મોટા લોકો છે ને એમની પાસે એક સુંદર મસ્ત સુંવાળી છોકરીનો હાથ હોય છે. હવે છોકરીનો હાથ કાપીને તો લાવી નહીં શક્ય ને ભાઈ. અરે એક વાર, બસ એક વાર કોઈ આવી જાય ને છોકરી મસ્ત આપણા ઘરે, પછી ઘર સેટ, ધંધો પણ સેટ, પછી તું જો મુન્નાને. પણ છોકરી આવશે ક્યાંથી? અરે એ તો વિચારું છું, સાલી મળતી જ નથી. હેલો, મે આઈ કમ ઇન? તમે ઓલરેડી અંદર આવી ગયા છો. ઓહ, આઈ એમ સો સોરી. મને કેન્ડિડેટ બતાવશો? આઈ મીન મેરેજ માટે. હા, અમે આવા તેવા જેવા બધા માટે કેન્ડિડેટ બતાવીને ચોખ્ખું ફિટ કર્યું છે. પણ તમારા માટે, યુ આર વેરી ફની. મારા માટે? હી ઇઝ નોટ ફની, હી ઇઝ સિરિયસ. આઈ એમ સિરિયસ, વેરી સિરિયસ. તમારી કસમ. અરે મારી સોગંદ ખાવાની જરૂર નથી, પણ તમારે એટલે કોના માટે, મેલ કે ફિમેલ? વોટ ડુ યુ મીન? હી મીન ટુ સે, આર યુ લુકિંગ ફોર ગર્લ ઓર બોય? ઓહ, ગર્લ્સ. આઈ ડોન્ટ લાઈક ગર્લ્સ, આઈ લવ બોયઝ. સારા ભાઈ, એમનું ફોર્મ ભરી દો. મેલ કે ફિમેલ? અરે મને શું પૂછો છો, એમને પૂછો ને. આમનું નામ? જોઈતા મીન્સ આઈ વોન્ટ, જોઈતા ભાઈ. ઓહ, જોઈતા ભાઈ, ધેટ મીન્સ વોન્ટ. ઓહ માય ગોડ, એ તો એમનું ખાલી નામ છે, અધરવાઇઝ નથિંગ ટુ વોન્ટેડ ઇન હિમ. તમારું નામ? માયસેલ્ફ સારા ભાઈ, ગુડ મેન. ઓહ માય ગોડ, જોઈતા ભાઈ અને સારા ભાઈ, સારા ધેટ મીન્સ ગુડ. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. એ ગુડ મેન, એમનું ફોર્મ ભરો. ઓહ, ઓકે ઓકે ઓકે. તો તમારે કયા ટાઈપનો પાર્ટનર જોઈએ છે? મને છે ને જોઈતા એન્ડ સારા પાર્ટનર જોઈએ છે. અમે તો પ્રોપર વ્યવસ્થિત છીએ. હા, એ જ તો કહું છું, મને તમારા જેવા સારા અને વ્યવસ્થિત માણસ જોઈએ છે. ઓકે ઓકે, પણ હાઈટ, બોડી એવી કોઈ એક્સપેક્ટેશન? હા હા, હાઈટ, બોડી, લુક લાઈક સંજય દત્ત. ઓ, સંજય દત્ત. તમારી ચોઈસ તો સારી છે. હા, એની હાઈટ, બોડી, આઈ લાઈક સંજય દત્ત. તો કાસ્ટની કોઈ? ના 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 ના, હું એમાં વિશ્વાસ કરતી જ નથી. તો આપણે કોઈ પણ ચાલશે. હા, કાસ્ટ કોઈ પણ ચાલશે. હા, પણ સંજય દત્ત. હા, હા, એક મિનિટ. હેલો પોપ. બદમાશ, ક્યાં છે તું? હા પોપ, મીટિંગ. તું? અરે મીટિંગ? અરે તે પણ ઓફિસ થી બહાર. દંધો તારો બાપ કરશે. હા પોપ, અત્યારે સંભાળી લો ને તમે. મીટિંગ પતે એટલે હું આવું ને. તું પેલા એકવાર આવ ને, પછી તને જોઉં છું. હા પોપ, મને થોડું લેટ થશે, પછી આ પાર્ટી પણ જોવું પડે ને. તું છે ને તે તારી પાર્ટી ગઈ તેલ લેવા, તું જલ્દી જલ્દી નીકળતો. હા પોપ, અત્યારે હું બિઝી છું. હલો 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 હલો. મારા પોપને મારી બહુ જ ચિંતા થાય. હા ભાઈ, કેવું છે ભાઈ? કેવું છે ભાઈ? ઓ યાર, એટલે યાર એટલે ભાઈ મસ્ત રે. એ આવી 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 યાર, તેવર તો જત તેવર. અબે જવા દે ને. ચાટકને ધોઈ આવ. હું તો બહુ ડરી ગઈ. તમે કઈ કરશો નહીં ને મારી સાથે? નાના, પ્લીઝ હેલ્પ હેલ્પ હેલ્પ. કાકે, તારા પીછવાડા પર એટલું મારીશ ને કે 3 દિવસ સુધી ઉભો ઉભો બાઇક ચલાવીશ. હાઈટ પ્રમાણે વર્તાવ કર. એ જુનિયર આર્ટિસ્ટ, સંભાળ તારા હીરોને. તારી માને રામના ભજીયા તળું? તારી માને સમજો છો? સમજો છો શું? તમે છોકરીઓનું શું સમજો છો? વાહ મારી વન્ડર વુમન, વાહ. બબલીઝ બેક.
અમને તો છે ને સનીના ભવિષ્યની જરા પણ પડી જ નથી. હા તો શું કરું, શું કરું હું? હા તમારી જેમ આમ ઘોડા દોડાવું તો? અરે તમે બંને પેલા ઘોડા પર ચડી બેઠા છો, અને પેલાના કામકાજનું તો કોઈ ઠેકાણું નથી. શેઠજી તમને અંદાજો નથી, સનીભાઈનો ઘોડો જે દિવસે દોડશે ને પૂર પાટ દોડશે આમ તબલાક 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 તબલાક. અને તમે એકલો બિઝનેસ બિઝનેસ બિઝનેસ, એના આગળ કંઈ વિચારવું જ નથી તમારે. એની પત્ની આવી જશે તો સેટ થઈ જશે. સાચી વાત છે ભાભીજી, તમે છે ને લગ્ન લઈ જ લો. ઓ અક્કલના ઈસ્કોતરા, શું લગ્ન લઈ લો? આ કંઈ બજારમાં જઈને શાકભાજી લાવવા જેવી બાબત છે? પહેલાં છોકરી તો જોવી પડે ને. એમ અરે છોકરી છે ને આ પેલા દિનેશભાઈની, જીલ. જીલ? આહા જાણે સુંદર સરોવર. આહા તે ક્યારે જોઈ? જોઈ નથી તો શું થઈ ગયું? આ તો અહેસાસની વાતો છે શેઠજી. ફિલિંગ ફિલિંગ, યુ નો ફિલિંગ ફિલિંગ ફિલિંગ. તમે બંને ગાંડા છો અને મને ગાંડો કરી નાખશો. શું વિચારે છે તું? પ્લાન, બડા પ્લાન. કારણ કે હું કેવું કે હું કંઈ વિચારી નહીં શકતો. મોટા માણસની આ જ મુશ્કેલી હોય છે, એ લોકો નાનું વિચારી જ નહીં શકતા. સની તું પ્લાન કહેશે કે આમ જ બકબક કરતો રહેશે? જો પ્લાનની ચિંતા તું નહીં કર, પૈસો આવે ને એટલે તું જો. અને તારો બાપો તો પૈસા આપવાનો નથી. અરે મારો બાપ જ પૈસા આપશે. અરે મારે કઈને પૈસા જોઈએ છે? તો વગર પૈસે એક નાની અમથી વડાપાઉની લારી પણ ખોલવી હોય ને તો પણ તેમાં 1-2 લાખ રૂપિયા લાગી જાય છે. સની તું છે ને કોઈ ફરીથી છે ને કોઈ ઉટપટાંગ પ્લાન નહીં બનાવ. ઉટપટાંગ? આટલો મોટો બંગલો ખાલી છે, ધૂળ ખાઈ રહ્યો છે, તો કંઈ કામમાં આવી જશે. એટલે તું બંગલો વેચવાનું વિચારે છે? આવો 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 આવો. શેઠ છે? કોઈ પણ આ ઘરમાં આવે છે તે બધા આ જ સવાલ પૂછે છે. શેઠ જેવું નથી લાગતું કે શું? આ ઘરમાં બીજું પણ કોઈ શેઠ છે? અમારો મતલબ છે સની શેઠ. ઓ સની શેઠ, બેસો બેસો બેસો. ચાલો, બધાને સની પોતાને શેઠ કહે છે. હા બોલો બોલો બોલો. સર તમે? હું એનો ફાધર એટલે કે પિતાશ્રી. યુ આર લકી મેન, યુ આર લકી મેન. યોર સન ઇઝ વેરી ડાયનેમિક, વેરી. બસ એ જ પ્રોબ્લેમ છે. મજાક મજાક મજાક, તમારી સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે. અરે હા સર, બંગલો ખૂબ જ સારો છે. હા સાચી વાત કરી, બહુ સરસ બંગલો છે. 60 લાખ તો આવશે જ નહીં? 60 લાખ? અરે 10 કરોડ નો બંગલો છે. હા પણ પૂરા ક્યાં મળે છે? જુઓ આપણે પેપર વર્ક કરી લઈએ બરાબર, અને ઘરના દસ્તાવેજ, અને પછી તો બધું. હેલો. અરે સની સર પણ આવી ગયા. હેલો સની સર. હેલો હેલો, તમે આવી ગયા? હા સો ફાસ્ટ. યસ સર. આ બધા શું નાટક છે? હા આ લોકો કોણ છે? નાટક? યુ મીન ડ્રામા તાવડે? યસ સર, નાટક એટલે ડ્રામા. ઇટ્સ બિઝનેસ પોપ, ઇટ્સ બિઝનેસ. અરે પણ એની સાથે આ બંગલાને શું લેવા દેવા? વેરી સિમ્પલ પોપ, આપણે બંગલાના દસ્તાવેજ એમને આપશું તો એ લોકો 60 લાખ રૂપિયા આપણને આપશે. આપણને એટલે તને મને નહીં. ઓ પોપ, ડોન્ટ ટેક ઇટ પર્સનલી. હું એક જ તો છે, ઘી પડશે તો ખીચડીમાં જ પડવાનું છે. તાવડે, નાવ ધે આર ટોકિંગ અબાઉટ ઘી એન્ડ ખીચડી. યસ સર, રાઈસ વિથ દેસી બટર. પણ ઘી ક્યાં છે? હા મને મૂરખ સમજે છે. અરે તમે લોકો બેંકના ઓફિસરો બીજાના ઘરને ગીરવે મૂકવાની સલાહ આપો છો, તે પણ માલિકને પૂછ્યા વગર? પ્લીઝ માઇન્ડ યોર લેંગ્વેજ, અમે બેંકના માણસો છીએ. એવરીથિંગ ઇઝ લીગલ, અહીંયા બધું કાનૂની છે. કેમ તાવડે? યસ સર, વી આર લીગલ. લીગલ? તારું કપાળ. સર કપાળ એટલે તમારું ફોરહેડ.
Forehead? What happened to my forehead? I don't know, sir. શું ચાલી રહ્યું છે આ બધું? અરે આ લોકો આપણને રસ્તા પર નાખવા આવ્યા છે. રસ્તા? મેલમાં લઈ જવાની વ્યવસ્થાની ચાલે છે આ વાત? ચૂપ કર, મેલની વાત કરે છે તે. પહેલા એક ઝૂંપડું બનાવ. What is this nonsense? રસ્તો, મહેલ, આ બધી શું વાત કરી રહ્યા છો? This is ridiculous. અમે બધી આ બધી ડિસ્કસ કરવા માટે આવ્યા છીએ? અમારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, અમે જઈ રહ્યા છે. પોપ, પ્લીઝ પ્લીઝ ડોન્ટ વેસ્ટ ધેર ટાઈમ. આ આપણને કૂવામાં નાખશે. તાવડે હવે લોકો કૂવાની વાત કરી રહ્યા છે. બેંકને લોકો કૂવો સમજી રહ્યા છે. હા હા, કૂવા કૂવા. આ તમારી બેંક છે ને કૂવા જેવી જ છે. તમે અમને પૈસા આપો કે અમારી પાસેથી પૈસા લો, તમે બંને બાજુ કમાવો. અને તમે જે આ ધંધો કરો છો ને તે પણ લોકોના પૈસા જ કરો છો. હા તો છે ડેડ, મનીનું રોલિંગ રોલિંગ, એને જ બિઝનેસ કહેવાય. અરે વાસિયરજી, નવો બિઝનેસ શરૂ કર્યો? ફેન્ટાસ્ટિક, ક્યા બાત હે, એક્સિલન્ટ એક્સિલન્ટ એક્સિલન્ટ. એ તાવડે, આ માણસ સમજદાર લાગે છે. યસ સર. અરે સમજદાર નથી, એકાઉન્ટન્ટ છે, મગજ વગરનો. સેટી સમજદાર એકાઉન્ટન્ટ. ચૂપ કર. બધી શેખ ચલ્લીની જમાત ભેગી થઈ છે અહીંયા. ચલો ચલો, ખાલી કરો ઘર મારું, ખાલી કરો. ચલો ઉઠો, ચલો જાઓ, ચલો. ઓ, તમે પસ્તાશો. મારી વાત સાંભળો તાવડે. આ કેવા ભિખારી જેવા લોકો લોન લેવા માટે આવી જાય છે? 60 લાખની લોન લેવી છે અને ઝૂંપડા બનાવવા છે આ લોકોને. This is too much. ચાલો તાવડે નીકળીએ. ચલો નીકળો, ચલો 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 ચલો. જાઓ. ભાઈ, પેલો મુન્નાભાઈ બહુ હોશિયારી મારે છે. તમારી કેમ કરવાની વિચારે છે ઈ? સાચવું પડશે ભાઈ, સાચવું પડશે. પણ મારે નહીં, મુન્નાને. સાલો કાલનો આવેલો. ભાઈ બોલે છે બલિયાભાઈ છોકરી જોવે છે, એટલે એની પનોતી શરૂ. પનોતી? સાલો પનોતી બોલે છે? હા. એકવાર છોકરી મળી જાય ને, સાલો અહીંયા જમવાના ઠેકાણા નથી, દાળ ચોખા ક્યારે ખરીદ્યા નથી. એકવાર એ ઘર સંભાળી લે ને, પછી આપણે ત્રણે એને જોઈ લઈએ છીએ. એને ખબર પડશે પનોતી કોને કહેવાય છે. બરોબર છે ભાઈ, બરોબર ના? ભાઈ પછી તો રોજ મરઘી, મટન, દારૂ. ચૂપ કર, પેલા છોકરી તો જોવા દે. ભાઈ પેલો પિક્ચરમાં કરે છે ને, એવું કરો ને. શું? ઇચ લવ જેવું આપણે છોટે કરેલો ને છે ને, એ કહે છે બહુ સારું જાય છે. હા. વાત મારે, વાત મારે. હા સર, બોલો સર. પેલું શું થયું? કોનું? વાત મારે, તમે છે ને ચવનપ્રાસ ખાવાનું રાખો, અને એ પણ કેસરવાળું. અને નહીં ફાવે ને તો બધામ ખાવ, બધામ. હા સર, થેન્ક યુ. પણ તમે મારો પગાર તો વધારી આપો. શરત, હું છે ને ચવનપ્રાસ ખવડાવવાનો નથી, મને છે ને સેલ્સ પર્સન જોઈએ છે. શું? સેલ્સ પર્સન. અને તમે ભૂલી ગયા સાહેબ, હવે શું કરીશું? એ પણ મારે યાદ અપાવવાનું. ધેટ મીન્સ યુ હેવ ડન નથિંગ. આ સાલો છે ને મને 50 બેગ પણ લાવીને જ છોડશે. ડિસ્કસ્ટિંગ. એક કામ કરો, હમણાં ને હમણાં અર્જન્ટ એડ આપો. હા સર, હમણાં જ આપો. અને હા હા, આ વખતે છે ને ભૂલતા નહીં, નહીં તો મારે ચવનપ્રાસ ખાવાનો વારો આવશે. અરે હા સાહેબ, તો મજા આવી જશે. એક જ ડબ્બામાંથી બંને જણા ચવનપ્રાસ ખાઈશું ચમચીથી. એ હા હા, એક જ ડબ્બામાંથી. હા સાલો, ચિંગુસ મક્કી ચૂસ. હા સર. એક મિનિટ. આ તો જે કાણા પાડ્યા છે એટલે તું નોકરી કરવાનો છે? પોપ,
સ્ટીવ જોબ, સુંદર પિચાઈ આ બધા નોકરી જ કરે છે. એ લોકોનો કરોડોનો પગાર છે. અરે લોકો જે કરતા હોય તે કરવા દે, આપણો બિઝનેસ કોણ સાચવશે? તમે પોપ. આમ પણ 8-9 નો બિઝનેસ છે તે હું તો એવું દિમાગ વગરનું કામ નહીં કરી શકું. તો જોયું, તમે જોયું કેટલો હોશિયાર છે આપણો દીકરો. એટલે શું હું દિમાગ વગરનું કામ કરું છું? દિવસમાં કેટલી ચા પીઓ છો? હા, મને ચા બહુ ગમે છે. આ 10 તો પી જ નાખું. હા, ચા અને દારૂમાં કંઈક ફર્ક ખરો? હા, બહુ સિમ્પલ છે. ગુજરાતમાં દારૂની બંદી છે, ચાની બંદી નથી. દારૂ માટે આપણે પરમિટ લેવી પડે છે, ચા માટે પરમિટની જરૂર નથી. દારૂ પીઓ તો પોલીસ પકડે છે, ચા પીઓ તો પોલીસ પકડતી નથી. દારૂ અને ચા બંને વ્યસન છે, એટલે કાદત. જ્યારે જુઓ ત્યારે લોકો બસ ચા જ પીયા કરે છે, કોઈને કામ જ નથી કરવું. 50 વર્ષ પાછળ રહી ગયો છે આપણો દેશ, માત્ર ને માત્ર ચા ને કારણે. તો સર, હું એવું તો ચા છોડી દઈશ. ચા ક્યારેય છૂટતી જ નથી, સમજ્યા? નોકરી છૂટી જાય છે. લોકો કહે છે કે ચા નહીં પીએ ને તો ભેજ જ નથી ચાલતું. કોઈ ચાનો ઇંતજાર કરે છે અને કોઈ ચા પીધા વગર આવે છે તો કામનું સત્યાનાશ કરી નાખે છે. મેં મારી કંપનીમાં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે જસ્ટ બીકોઝ ઓફ ધીસ સ્ટુપિડ ટી. ઓ માય ગોડ, તો ઘણું ગંભીર છે. ચાઈથી તમને બહુ ગંભીર દુશ્મની લાગે છે. તમે બેચલર છો? હા, બેચલર છું. એટલે જ યુ નો, હા, બેચલર છે ને નાના છોકરાઓ જેવા હોય છે, વેરી કેરલેસ. નાના છોકરાઓ જેવી આદતો, એ મજાક મસ્તી, આમ નો સિરિયસનેસ, એ દરેક જગ્યાને છે ને આમ પ્લેગ્રાઉન્ડ સમજે છે. પ્લેગ્રાઉન્ડ એટલે તો પ્લેબોય કહેવાય છે ને. શું? પ્લેબોય. કુંવારા છોકરાઓ છે ને કોઈ દારો વહેલા ઉઠતા નથી અને વહેલા નહાતા પણ નથી. અરે અરીસાની સામે તો કલાકો કલાકો બગાડે છે લોકો. એમની લાઈફમાં કંઈ ડિસિપ્લિન જેવું હોતું જ નથી. અને પરનેલાઓ, એ બહુ જ ડિસિપ્લિનમાં રહે છે. ધે ડુ એવરીથિંગ ઇન ટાઈમ. બહેરીથી બીએ છે એટલે ઘરેથી ઓફિસ જલ્દી જતા રહે છે, અને ઓફિસથી ઘરે આવવામાં એમને કોઈ જલ્દી નથી હોતી. અને આ રોમાન્સમાં તો એમને ઇન્ટરેસ્ટ હોતો જ નથી. કે ની આ મ્યુઝિક મૂવીઝ કે સ્પોર્ટ્સમાં એમને ઇન્ટરેસ્ટ હોય છે. ખાલી કામ કામ ને કામ. કેમ કે લગ્ન પછી એમનો બધો ઇન્ટરેસ્ટ મરી પરવારીઓ હોય છે. મારે પણ આમ તો છોકરી જોઉં છું ને લગ્ન જલ્દી કરી લઈશું. ઓ તો તમે કંપની માટે બહુ ડેન્જર કહેવાવ. હે, કઈ રીતે? હા, જ્યાં સુધી તમને મળશે નહીં તમે આમ તેમ ભટક્યા કરશો. આ કપડા પરફ્યુમ ને હેરસ્ટાઈલમાં તમારો સમય બરબાદ કરશો. અમારી કંપનીનું તો તમે દેવારું ફૂકશો ને. કોઈ ઓપ્શન ખરો? ઓપ્શન? હા. તો શું આપણે અહીંયા કેબીસી રમીએ છે? ના. જાઓ, પહેલા છે ને લગ્ન કરો. હે, લગ્ન કરીને તમારી લાઈફમાંથી બધો ઇન્ટરેસ્ટ મરી પરવારે ને, ત્યારે અહીંયા જોબ માટે આવજો. હે, જાઓ, હમણાં તમે ઉડી જાઓ. ઇન્ટરેસ્ટિંગ. ડિસ્ટિંક્શન વિથ MBA, ગુડ. એન્ડ યોર ઇંગ્લિશ ઇઝ ઓલ્સો વેરી ગુડ. બટ આઈ બિલીવ ઇન 3D. ઓ, 3D, 3D ફિલ્મ્સ. છોટા ચેતન, સ્પાઈડરમેન. હવે તો હિન્દી પિક્ચર પણ બધી 3D માં આવતી થઈ ગઈ છે. નોનસેન્સ. યુ મીન ટુ સે 3D? આ પેલા કાળા ભૂરા ચશ્મા પહેરીને પેલા ફિલ્મ જોવા જાય છે તે? નો, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ડેટ 3D. આઈ એમ ટોકિંગ અબાઉટ માય 3D. આઈ બિલીવ ઇન 3D. ડિટર્મિનેશન, ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન. સી, આમાં કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ હું નહીં કરું, સમજ્યા? આ બધા નમૂના મને જ કેમ મળે છે? શું કંઈ કહ્યું તમે? ના, એવું કંઈ 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 નહીં સર. નાવ, નો ENF, ઓનલી 3D. ઉઠતા બેસતા, નાતા ધોતા, ઊંઘતા જાગતા, તમારે એક મંત્રની જેમ જપતા રહેવાનું છે.
એવી રીતે તો તમારી પાસે રિદ્ધિ સિદ્ધિ કાયમી રહેશે. ઓ રિદ્ધિ સિદ્ધિ મીન્સ બે છોકરીઓ? નો 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 નો, આઈ એમ ટોકિંગ અબાઉટ ગોડેસિસ, દેવીઓ વિશે કહું છું. ઓહ છે, સમજાવો ને. હા, સાંભળ્યું નથી કોઈ દિવસ. એનીવેઝ, તમે કાલથી જોઈન્ટ કરી શકો છો. હેલો. હેલો, ગુડ મોર્નિંગ. યુ લુક બ્યુટીફુલ ટુડે. ઓહ થેન્ક યુ. કમ ઓન સીટ. તમે તમારી સ્કિન ઉપર કયું ક્રીમ લગાડો છો? કેમ? કારણ કે તમારી સ્કિન બહુ ચમકે છે. તું બહુ મજાકિયો છે. એ તો હું છું જ. હા, આજે સાંજે તમે શું કરો છો? કઈ નહીં. તો આપણે આજે કોફી શોપ પર જઈએ? ઓ, ઇટ્સ માય પ્લેઝર મિસ ડેલિકેટ ડિયર ડાર્લિંગ. બોસે ફાઇલ આપી છે, જોઈ લેજો. એ જ તો કરી રહ્યો છું. મિસ થ્રીડી? મિસ રેના. ઓહો, મિસ રેના. શેઠજી, હું એક વાત કહું? બોલ. સમજુ છું શેઠ, પણ આજકાલ એન્ઝાયટી અને ડિપ્રેશનમાં લગભગ આવું જ થતું હોય છે. આ બધું પેપરમાં રોજ આવે છે, પણ એનું શું? આપણે કોઈ સાયકિયાટ્રિસ્ટને બતાવીએ તો? તારી વાત સાચી છે, હા, પણ સાયકિયાટ્રિસ્ટ પાસે એને લઈ કોણ જાય? એને કોને? તું કોની વાત કરે છે? તને એમ લાગે છે કે હું પાગલ છું? ડુ થિંક આઈ એમ મેડ? આટલો મોટો કારોબાર કરું છું તો હું પાગલ છું? બેટર યુ ગો એન્ડ ચેક યોર બ્રેઇન. અરે શેઠજી, હું તો તમારે સારા માટે કહું છું. જુઓ શેઠજી, આવી હાલતમાં છે ને લોકો ઘણીવાર સુસાઇડ કરી લે છે. અચ્છા, એ તો તને એમ લાગે છે કે હું પંખા પર લટકી જઈશ, બારીમાંથી બહાર કૂદી પડીશ, રેલવેની પટરી પર સૂઈ જઈશ. આઈ એમ મેડ, હું ગાડો લાગું છું તમને. આઈ એમ ફાઇન, આઈ એમ કમ્પ્લીટલી ઓકે. સર, કોઈ સારા ડોક્ટરને બતાવજો. શટ અપ. ગો 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 ગો. લો શેઠ, તમે આ ફાઇલ મંગાવી હતી ને? તે સાચું જ કહ્યું છે. કયું? નહીં, આ નહીં, ગ્રહો વાળી વાત. હા શેઠ, આ બધા ગ્રહોને જ ચક્કર છે, બાકી અક્કલ તો મારી પાસે પણ છે. પણ શેઠ તમે છો અને હું. એટલે તું કેવા શું માંગે છે? મારો અક્કલ નથી. ના ના ના, હું ગ્રહોની વાત કરું છું. હા, તે દિવસે તે પેલું નામ કોનું આપેલું? પેલા ગ્રહોને સેટ કરે છે. હા, પેલા ડોલર બાબા. ફોન કરું? નહીં નહીં, હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં. હલો, ડોલર બાબા. હા, મહેતા, મહેતા બોલું છું. પેલા પોપટભાઈ સાથે આવેલો ને? હા હા, આ મારા બોસનું છે ને છટ્ટીયું છે. ના ના, એટલે આજકાલ મારા બોસને કંઈ સારું નથી લાગતું. ના 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 ના, પોપટભાઈ જેવી લાસ્ટ સ્ટેજ નથી. જીવે છે, જીવે છે. હા હા, જીવે છે, જીવે છે. તમે એકવાર એમને મળી લેતા તો. ના 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 ના, અત્યારે નહીં, અત્યારે નહીં. તો ક્યારે? અચ્છા, શનિવાર, શનિવારે. હા, હનુમાનજીનો વાર છે, હનુમાનજીનો વાર છે. તમારો વોટ્સઅપ નંબર છે? ટ્વિટર ઇન્સ્ટાગ્રામ નથી જોઈ તું? હું એડ્રેસ વોટ્સઅપ કરી લઉં છું. ઓકે, કાલ, જય કાલ ભેરો, જય કાલ ભેરો. શેઠજી, તમારું કામ થઈ ગયું. અરે ચિંતા નથી કરતો, હું કઈક વિચારી રહ્યો છું. એ ભાઈ, કઈક વિચારે છે? હા, વિચારો ભાઈ. અરે ડફોલો, પૂછો તો ખરા કે તમારા ભાઈ શું વિચારે છે. એ શું વિચારો છો ભાઈ? એ જ
છોકરી બોલે તો છોકરી. જો કોઈને ટપકાવવાનો હોય ને, કોઈનું કાશળ કાઢવાનું હોય ને, તો આપણા ડાબા હાથનો ખેલ છે. પણ આ છોકરી માટે ભાઈ એક આઈડિયા આવ્યો છે. આ તમારા આડા તેડા આઈડિયાથી ગતકડાઓથી મારું મગજ ખરાબ થઈ ગયું છે. હવે કોઈ આઈડિયા કે એવું કઈ જ નહીં, આ સીધી જ એક્શન. ઈસ તો પેલી છોકરીને ઉપાડી જ લેવાની અને વાર્તા પૂરી. અરે આવા કારણે જ મારી પાસે છોકરી નથી. બાકી હું આ સંજય દત્તથી કઈ ઓછો દેખાઉં છું? અરે મારી પાસે બોડી છે, બોડી બોલે તો ડેરિંગ છે, કોઈને ભી ટપકાવી દઉં. અરે પેલું તમે જોયું છે કે નહીં, સંજય દત્તનું મૂવી વાસ્તવ રઘુ રોકડા. જય કાળ ભૈરવ. આ ઘરનું નિર્માણ જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી. હે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. આહા દુષ્ટ તો દુષ્ટ પાપી. મેં શું કર્યું છે? તું અહીંયા પણ આવી ગયો. અહીંયા એટલે મારું તો ઘર છે. કોણ છે તું? શેઠી શેઠી એ તમને નહીં, તમારી અંદર જે છે એને કે છે બાબા અંતર્યામી છે. અંદર છુપાઈને બેઠો છે ને તું? તને તો ચીપિયા મારી મારીને કાઢીશ. શેઠજી તમારું કામ થઈ ગયું. અરે બેવકૂફ શું કામ થઈ ગયું, એ મને મારવાનું કે છે. સીધી કામ થતું હોય તો 25-50 સીપિયા પડે, એમાં શું છે, ખાઈ લેવા. એમ આવડે લે તું માર ખા ને. તમે જાઓ તમે લે. શું બુસુર બુસુર કરો છો? હું નહીં છોડીશ, પકડી પકડીને મારીશ. મેં તમને કીધેલું ને બાબા અંતર્યામી છે. તમને જસ નથી હે ને શેઠ? બહુ સાચી વાત કરી, બહુ સાચી વાત. તમારો દીકરો તો હીરા જેવો છે. બોલા પથ્થરને હીરો કહે છે. આ બધી ગ્રહોની ચાલ છે. ઉપરથી રાહુ કેતુ તમારા સ્થાનમાં બેઠા છે, શનિની દ્રષ્ટિ છે. હવે તારી વારી છે દુષ્ટ. ભાઈ હું અમને સમજાવી દીધું છે, હવે તમારે કઈ કરવાની જરૂર નથી. ₹75 ના હિસાબે છે ને $200 ના $15,000 થાય તો ₹15,000 આપી દો. ₹15,000? અરે શેઠજી શેઠજી શું કિચ કિચ કરો છો? ચાલો એક કામ કરો, 11,001 આપી લો. ચાલો વાત પતાવો. મને નહીં, મને નહીં, આમાં મીડિયેટર નહીં ચાલે. તમે સીધે સીધું આપો, વચ્ચે નહીં પાડો ભાઈ. આ ઝાડુ મારો, ઝાડુ મારો. અંદર જે બેઠો છે ને બરાબર વાગવું જોઈએ. મારો મારો ઝાડુ મારો. બધી વિધિ અમને સમજાવી દીધી છે. બાબાએ કીધું છે કે ઘરના ખૂણે ખૂણે છે ને લીંબુ મરચા મૂકી લેજો. લીંબુ અને મરચા? લીંબુ. લીંબુ. એ લીંબુ મિર્ચી. અરે શેઠાણીજી, અરે શેઠાણીજી. બોલ ભાઈ શું છે? અરે સાહેબ આ તમારા લીંબુ મરચા. લીંબુ મરચા? ભાઈ અહીંયા કોઈને લીંબુ મરચા નથી જોઈતા. ચાલ કોણે મંગાવ્યા? અરે સાહેબ આ શેઠાણીએ મંગાવ્યા છે. નહીં નહીં અહીંયા કોઈએ નથી મંગાવ્યા. ચાલ તું નીકળ. તમે મારી વાત તો સાંભળો. શું કરવા ના પાડો છો? મેં મંગાવ્યા છે લીંબુ મરચા. પણ તે શું કામ લીંબુ મરચા મંગાવ્યા? એના વગર રસોઈ નહીં થાય. શું પાગલ જેવી વાતો કરો છો? રોજ તો રસોઈમાં લીંબુ અને મરચા વપરાય છે. તમને આ શું થઈ ગયું છે? રોજ રાતના પણ લીંબુ અને મરચા બોલ્યા કરો છો? અરે શેઠ મારી પત્ની પણ કહેતી હતી, હું પણ રોજ રાત્રે ઊંઘમાં લીંબુ મરચા બોલું છું. તું શાકભાજી વેચું છું? પણ સાહેબ તમને કઈક લીંબુ મરચાની એલર્જી છે. અરે એલર્જી નથી,
એને તાંત્રિકે કહ્યું છે લીંબુ મરચાનું. તાંત્રિકે કહ્યું છે? આ તમારામાં કઈ આત્મા વાતમાં નથી ને? આત્મા? હું ભૂત લાગું છું. અરે ભૂત, ભૂત લાગું છું, ભૂત લાગું છું. સર, સરજી. સર, ક્લાયન્ટ, ક્લાયન્ટ બોલી નથી શકતો. બોલ્યો ને? બોલ્યો. બોલો. અરે પણ મેં મારા છોકરા માટે તમને કહ્યું કે થોડો શ્યામ છે. આહા, શ્યામ એમે કર્યું છે એ? એ જ, એ જ, એ જ. અચ્છા, પણ ભાઈ સાહેબ, મને લાગે છે તમે ભૂલથી મને નેગેટિવ મોકલી આપી. સરજી, તમે પણ ખરા છો, ખરી મજાક કરી લો છો. અરે મેં ફોટો પણ મોકલ્યો હતો. સર, આ ફોટો છે. અચ્છા, આ જ તો કહું છું કે નેગેટિવ. આ શ્યામ, આ એટલે જ તો. અરે આ શ્યામ નથી, આ ટોટલ બ્લેક છે, બ્લેક. મારું મોડું નહીં જુઓ, આ મારા કરતા પણ જાય એવો ટોટલ બ્લેક છે, બ્લેક. હવે તો મારો છોકરો સ્પામાં જાય છે, ફેશિયલ કરાવે છે, મેડિક્યોર કરાવે છે, પેડિક્યોર પણ કરાવે છે. બધું જ હું કરાવી ચૂક્યો છું, કોઈ ફરક દેખાય છે નહીં ને? હા, અરે એટલે જ કહું છું ભાઈ, તમે આને સ્પામાં મોકલો કે પછી લોન્ડ્રીમાં મોકલો, આમાં કોઈ ફરક પડવાનો નથી. પણ મારો છોકરો થોડો શ્યામ છે. મારી વાત સમજો, તમારા ઘરમાં ભૂલથી જો રૂપાળી વહુ આવી ગઈ તો તમારે અને તમારા છોકરાએ ઘરમાં ઝાડુ પોતા કરવા પડશે. શું વાત કરો છો? તમે 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 ટેન્શન નહીં લો, તમારા થોડા શ્યામ માટે, થોડી શ્યામ છોકરી, હું થોડા દિવસમાં શોધી આપીશ. થોડા દિવસનો સમય આપો. થેન્ક યુ સર, થેન્ક યુ. અરે યાર, લીંબુ. મહેતા બોલો છે. જમણી બાજુ ના મિરર ની નીચે જો. સાહેબ, જ્યારથી રિક્ષા ચલું છું ત્યારથી દર શનિવારે લીંબુ મરચા લગાવી દઉં છું, જેનાથી ખરાબ આતો દૂર રહે છે. કેમ સાહેબ, આ બધી લીંબુ મરચાની કૃપા છે, તમે પણ તમારી ઓફિસમાં લગાવો, શનિ બની દૂર જ રહેશે. તું ગાડી સાઈડ પર ઊભી કર, ગાડી સાઈડ પર ઊભી કર. ચાલ નીચે ઉતર, નીચે ઉતર તું બેટા, જલ્દી નીચે ઉતર, નીચે ઉતર. અને જે કંઈ પણ પૈસા હોય તેને આપી દે. એક કામ કર, પૈસા રાખ, છૂટા તારી પાસે રાખી લેજે. કેમ, શું થયું? એ તારે શું લેવા દેવા, તું જાણ ના રે, તું જા રે. લીંબુ હલો. કોણ? અરે ભાઈ, ફોન તમે કર્યો છે ને મને પૂછો છો કોણ? એ હવે ઊંચો અવાજ નહીં. અરે ભાઈ, મારો અવાજ જ એવો છે. બહુ શાણો બને છે. એક કાનના નીચે બજાવીશ ને. ચાલ, કેટલા ખોખા લાવીશ? ખોખા? અરે અમારો ખોખાનો ધંધો નથી, એ તો તમને ભંગારવાળાને ત્યાં મળશે. ઓ, હોશિયારી મારે છે. ખોખા એટલે રોકડા, કરોડ રૂપિયા. કરોડ રૂપિયા? ભાઈ, મેં હજી સુધી કરોડ રૂપિયા જોયા પણ નથી. અને જો મારી પાસે કરોડો રૂપિયા હોત તો હું આવું લફડાવાળું કામ જ શું કામ કરત? હું તને સોપારીની વાત કરું છું અને તું છે કે? જો ભાઈ, તમારે હપ્તાના 100-150 રૂપિયા લેવાના હોય તો અહીંયા આવીને લઈ જાઓ. એક તો લોકો માટે છોકરીઓ શોધવાની અને ઉપરથી આ હિસાબ કિતાબ પણ રાખવાનો. છોકરી? હલો, છોકરી એટલે લગ્ન માટે, પેલી લફડાવાળી માટે નહીં. તમે કંઈ ગલત ફેમીમાં નહીં રહેતા, અમે ઇજ્જતદાર માણસો છીએ. કામ થઈ ગયું, એડ્રેસ મોકલ. એડ્રેસ? હા હા, એડ્રેસ. આવો ડૉક્ટર સાહેબ, આવો. અરે ચંપકભાઈ, આપ તો એકદમ ઘોડે જશે માણુસ, બકરી જેવા ઢીલા કેમ થઈ ગયા? અરે જવા દો ને, ઓફિસેથી આવ્યા ત્યારના ગભરાહટમાં છે. નો પ્રોબ્લેમ,
એવન ને હું ચેક કરી લેવસ. અરે ઓહો, હાર્ટબીટ્સ તો એકદમ ઘોરાણી માફક ચાલે છે, અને આ પલ્સ થોડુંક પ્રેશર વધી ગયું હશે આના કારણે. અરે કઈ કરવાનું નથી, એવનને કોઈ દવા બવા આપવાની નથી. આપને છે ને એવનને ઘરનો જ ઈલાજ કરીશું. એવનને શરબત આપી દો લીંબુનું. અરે લીંબુ નહીં. કોઈને પાણીનો ફોબિયા હોય, કોઈને ઊંચાઈનો ફોબિયા હોય, પણ આવનને લીંબુને મરચાનો છે. ડોક્ટર સાહેબ, આ એમનો પ્રોબ્લેમ છે ને બહુ મોટો હતો. એ છે ને વારે વારે ગુસ્સે થઈ જતા હતા, પ્રેશરમાં આવી જતા હતા, એટલે મેં ડોલર બાબાને બોલાવ્યા અને એમનો ઈલાજ કરાવ્યો. હવે તમે પણ શું આવા ઝાડો ઝુંપટવાળા પાસે લઈ જાઓ છો? એવને શું ખબર હોય છે કે ગ્રહોની દશા બસા ફેરવી નાખે? તમે ડોક્ટર ડોબરિયાને મળી લો. અને હા, તમને મેં કીધું ને પેલું શરબત બધાને ઠેકાણે તું પાડે છે કેમ? ના, લગ્ન કરાવવાનો મારો નાનો મોટો ધંધો છે. એ તો દે તાલી. પણ કેમ? હું બલિયો. હે? મારા પણ લગ્ન કરાવવાના છે. તમારા? હા. એટલે તમારા? થઈ જશે, થઈ જશે. તો બતાવ ચાલ છોકરી. હવે ના ના એ કાનપટ્ટી ના કરે. અરે તમે સમજ્યા નહીં, તમે સમજ્યા નહીં. પહેલા ફોર્મ ભરો એમ કહું છું. ફોર્મ? ફોર્મ? હા. અરે હું ક્યારે સ્કૂલમાં ગયો જ નથી. જો સ્કૂલમાં ગયો જ ના હોય તો પછી ફોર્મ ક્યાંથી ભરું? એમાં શું છે, પેન પકડતા પહેલા જ બંદૂક પકડી છે. હા, કઈ નહીં, હમણાં તો મૂકી દો, ફોર્મ સારાભાઈ ભરી આપશે. હા હા. પણ હું શું કહું ડોનભાઈ, તમારું કામ તો આ પિસ્તોલથી થઈ જાય છે, પણ અમે રહ્યા સામાજિક માણસ. તમે પણ સામાજિક જ છો, પણ અમે થોડા વધારે સામાજિક. હવે અમારું કામ તો આ પેપર, જીભ અને પેનથી થઈ જાય છે, પણ તમારું કામ પેલું તમારી ભાષામાં શું કહેવાય, ડેરિંગ. હા, ડેરિંગ, ડેરિંગથી થાય છે. હવે એ તો અમને આવડતું જ નથી. અને આ આ ચપ્પુ, છરી, પિસ્તોલ એ તો અમે પકડ્યા જ નથી. મને તો લોહી જોઈને ચક્કર આવે છે, એટલે તો હું બ્લડ ડોનેટ પણ નથી કરતો. બરાબર છે. તાર પૈસા જોઈએ છે ને? હા. ચિલ્લર 2 લાખ રૂપિયા બોલ. લે, હવે તો ના નહીં પાડે ને. ગણી લો. હા, એટલે ગણી લો. નામ? બલિયો ભૂરો કાલિયો. આમાં નામ શું, સરનેમ શું, બાપાનું નામ શું? પૂરો બાપ છે, કાલિયો સરનેમ છે, અને બલિયો હું જાતે. સોરી ડોન ભાઈ, આપનો વ્યવસાય? ધંધો તો સીધું બોલ ને, સોપારી ફોડવાનો, કોઈને ટપકાઈ દેવાનો. સોપારી વાળો છે એટલે મેન્યુફેક્ચરિંગ છે કે આપણે છૂટક દુકાન ખોલી છે? એ નટબોલ ભાઈને શું 5 સોપારી વાળો સમજો છો કે? આ સોપારી એટલે લોકોનું કાસડ કાઢવાનું, ટપકાવી દેવાનું. બોલ, તારે કોઈને ટપકાવવા? અરે નહીં નહીં, મારે કોઈને ટપકાવવો નથી, અને હું તો કીડી પણ નથી મારી શકતો. ઘણીવાર ઝઘડો થતો હોય ને તો હું ત્યાંથી પસાર થતા જય જીનેન્દ્ર એમ કહીને નીકળી જાઉં છું. ડોનભાઈ, તમારે કેવી છોકરી જોઈએ છે? અમે લોકો સીધા સાદા માણસો, તો મને છે ને એકદમ સીધી સાદી છોકરી જોઈએ. અચ્છા, જોઈ લેજો સીધી સાદી. હા જી. બલિયા. હેલો, મે આઈ સિટ? યસ યસ, પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ. આ યાર,
તો પછી શું થયું? મારા લાયક કોઈ મળ્યું? ભાઈ આ છોડ, મળી જશે મળી જશે, તપાસ ચાલુ જ છે. એટલીસ્ટ તમે એક છોકરો તો બતાવી જ શકો છો. આ કોણ છે? આનો ફોટો છે. તો આ તમે છો અને આ બંને? મારા બોડીગાર્ડ છે. વાવ, બોડીગાર્ડ્સ! વાવ, મને પણ એવો છોકરો જોઈએ છે જે મારી બોડીને ગાર્ડ કરી શકે. લાઈક ટોલ્ડ, ડાર્ક, હેન્ડસમ. પણ મેડમ, પણ કઈ નહીં. મેડમે કહ્યું છે ને તો કરી દેવાનું એમનું કામ. વાવ, તમે કેટલા સારા છો. થેન્ક યુ. તમારું નામ? બાલચંદ્ર બી સોપારીવાળા. હે, બાલચંદ્ર બી સોપારીવાળા, બહુ જ સુંદર નામ છે. હું કિસકી. કિસકી? અરે તને કોઈ હેરાન કરે ને મને કહી દેજે. હું તો ઈચ્છું છું કે કોઈ મને હેરાન કરે તમારી જેવા. હું? વાય નોટ? ડાર્ક છો, ટોલ્ડ છો, હેન્ડસમ છો અને મારી બોડીને ગાર્ડ પણ કરી શકો છો. સો તમે બધું અંગ્રેજીમાં જે બોલે ને, હા, એ બધું મને કંઈ સમજાયું નહીં. ઇટ્સ ઓકે, હું શીખવાડી દઈશ. ચાલો, તમને બંનેને ભગવાન ખુશ રાખે અને સલામત રાખે. મેડમ, અમારો નંબર હું જણાવીશ તમને. હા જી, ઠીક છે ઠીક છે. આ ભાઈને શું થયું છે? આ ભાઈ કોઈની સાથે વાત નથી કરતા. મેં એમને કહ્યું કે હું ઉડી શકું છું. શું વાત કરો છો? તમે ઉડી શકો છો? હા, ઉડી શકું છું. આ દિવાલની આરપાર જોઈ શકું છું. બાપ રે, મારી પાસે એવી શક્તિ છે કે હાથીને આંગળી પર બેસાડું અને ઉડાવી દઉં. બસ, ભાઈ ભાઈ, હું સમજી ગયો. તમે તો સમજદાર લાગો છો, તરત સમજી ગયા. ને આ મને એમ કે આ ડોક્ટરને જઈને બતાવી દો. આ તમે એક કામ કરો, ડોક્ટરને બતાવી દો. હા, એને પણ તો ખબર પડે કે આ હનુમાનજીનું જે સત છે, જે ઈચ્છું એ કરી શકું છું. લીંબુ મરચા રોજ ચડાવું છું. લીંબુ મરચું? કેમ, તમને કઈ પ્રોબ્લેમ છે? મને કોઈ વાંધો નથી, ડોક્ટરને વાંધો છે. એને પણ બતાવી દઈશ. જય હનુમાન, જય હનુમાન, જ્ઞાનગુણ સાગર. મને એ કહો ચંપકલાલ, કે લીંબુ અને મરચાને જોઈને તમને શું ફીલ થાય છે? ક્યારેક ચીસો પાડો છો, રડી પડાય છે, એવું કઈક થાય છે? આમ ટેન્સ થઈ જવાય, ગભરામણ થાય, પરસેવો પણ છૂટી જાય. હા, રાત્રે એટલે કે સ્લીપિંગ પ્રોબ્લેમ. નહીં, સ્લીપિંગ પ્રોબ્લેમ નથી. આપણી વચ્ચે સ્લીપિંગ નો પ્રોબ્લેમ કોઈ છે? નોટી નોટી ચંપકલાલ, એકદમ નોટી. મને એક વાતની ખબર પડી ગઈ ચંપકલાલ, કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં લીંબુ અને મરચા ફિટ થઈ ગયા છે. થોડાક સેશન કરીને એને કાઢવા પડશે. હા, પણ એ કેવી રીતે? નીકળી જશે, તમે શાંત રહો. કાલે સવારે 10 વાગે મળજો, હિપ્નોથેરાપી લેવી પડશે. હિપ્નોટિઝમ? તમે જાદુ બતાવશો. બધા એવું જ સમજે છે, પણ આ મેડિકલ હિપ્નોટિઝમ છે. ગભરાતા નહીં, અમે તમને કબૂતર નહીં બનાવીએ. શેઠજી, તને શું લાગે છે? એ છુપાવે છે ને? તું છુપાવે છે ને તાનિયા? હા, તું છુપાવે છે. પણ નથી છુપાવતી બાબા. સી, ધ થિંગ ઇઝ, સારા ઇઝ ઇન લવ અને તને આ બધી વસ્તુમાં બિલીવ નથી. અને હું થોડી કન્ફ્યુઝ છું. પણ અત્યારે તો આપણે સિંગલ છીએ ને, અને સિંગલ રહેવાની જે મજા છે ને, એ મને બીજા કશામાં પણ નથી લાગતી દોસ્ત. ઓહ, હું તો સિંગલ રહેવાનું વિચારતી પણ નથી. હું પણ એ જ એન્જોય કરું છું ને. કાલનું શું ખબર યાર? હા તો મિસ્ટર ચંપકલાલ, આજે આપણે આપણું પહેલું સેશન કરશું. કોઈ ચિંતા નહીં, એકદમ રિલેક્સ. જો આ સામે લાલ ટપકું દેખાય છે ને, એના તરફ ધ્યાનથી જોવાનું છે અને ડોટને જોતા જોતા 1 થી 50ની ગણતરી કરવાની છે. એકદમ રિલેક્સ. તો શરૂ કરીએ. 1, 2,
ત્રણ તેર ચૌદ પંદર સાડી બાવી હવે તમને ટામેટું દેખાય છે. ટામેટું લાલ લાલ ગોળ ગોળ ટામેટું એકદમ રસથી ભરેલું. તમે જેને રોજ સવારે સલાડમાં ખાવ છો, જુઓ તમારી સામે ખાવાનાની થાળી પડી છે જેમાં દાળ ભાત શાક રોટલી પૂરી પાપડ. ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું આપો, જલ્દી ખાવાનું આપો. પણ આપી આપીએ પણ ખાવાનામાં છે ને તીખાસ અને ખટાશ નથી. કઈ વાંધો નહીં, નહીં આપણે ખટાશ અને તીખાસ નાખશું ખાવાનામાં આ લીંબુ અને મરચા દ્વારા. હા લો લો, તમે એને તમારા હાથમાં પકડો. હા પકડી લીધું ને, તમારા હાથથી તમારા ખાવાનાની અંદર આ લીંબુ અને મરચાને નાખો. નાખી દીધું. હા હવે રસોઈ કેવી લાગી રહી છે? બહુ સ્વાદિષ્ટ છે. મારી પત્ની બહુ બંગાર ખાવાનું બનાવે છે. તમે બહુ સરસ બનાવો છો. તમે છે ને કાલથી મારા ઘરે આવી જજો. રસોઈ પણ તમે જ બનાવજો. ઓ બાપરે, હું તમને ખૂબ સારો પગાર આપીશ અને એક પહેરવા એપ્રોન પણ આપીશ. એપ્રોન? અરે બાપરે, મારી બેરી રોજ કચ 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 કચ. અરે પણ હું કુક નથી. અરે મારી બેરી પણ નથી. હું આવી જઈશ આવી જઈશ. આ વધારે સમય આને રાખ્યો ને તો મને કુક બનાવી દેશે. મિસ્ટર ચંપકલાલ, હવે તમે ધીરે ધીરે સપનામાંથી બહાર આવી રહ્યા છો. રિલેક્સ, એકદમ રિલેક્સ. જુઓ તમે તમારા હાથમાં શું પકડ્યું છે, લીંબુ અને મરચા. કોઈ ટેન્શનની જરૂર નથી, તમે એકદમ રિલેક્સ છો. હેલો, હુ સ્પીકિંગ? ચંપકલાલ. આઈ એમ બેક ફ્રોમ લંડન. ઓ સોરી, રોંગ નંબર. અરે ઝવેરી, ભૂલી ગયો મને? અરે બચુ. હા બચુ, ઇન્ડિયામાં. લંડન માં તો બધા મને બેગ્સ બોલે, બેગ્સ. એલા હમણાં ક્યાં છે તું? અરે હું તો ઇન્ડિયામાં જ છું. એમ તો આવી જા ઘરે, આવી જા ભાઈ. હા હું આવ્યો આવ્યો, બટ નો ફોર્માલિટીઝ. હા હા હા. બાય ધ વે, શું નામ કહ્યું? મારું નામ છે જય ભટ્ટ. હા જય ભટ્ટ. હા હા. સો ઓકે જય, મને ફ્રીડમ, બાઇકિંગ, ડીજે, ટોટલ ધમાલ, મને આ બધા શોખ છે. ફ્રીડમ? ફ્રીડમ તો મને પણ ખૂબ જ ગમે છે, પણ મારા મા બાપ મને છે ને ફ્રીડમ નથી આપતા, બહુ જ સ્ટ્રિક્ટ છે. શું કહું તમને? મીન્સ ડિસિપ્લિન, રાઈટ? ડિસિપ્લિન અને અને રિલિજિયસ. મીન્સ? એટલે સવારે 5 વાગે ઉઠી જવાનું, દરરોજ સવારે ભગવાનની પૂજા પાઠ કરવાનું, અરે ગાયત્રી મંત્ર રટવાનો, અને જે પણ મળે એને સવાર સવારે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ ભાઈ જય શ્રી કૃષ્ણ બોલીને એને પગે પડવાનું. એક બહુ મોટું લિસ્ટ છે મારા મા બાપ પાસે, એમના હિસાબે મારે ચાલવું પડે છે. હવે આવી જ રીતે હું જિંદગી જીવીશ તો હું આગળ કેવી રીતે વધીશ? વેરી સિરિયસ. બાય ધ વે, તમે પોલિટિક્સમાં હતા? નહીં નહીં, કોઈ પોલિટિક્સ નહીં. ઓકે, કરશે? નહીં નહીં, મમ્મીનો જ ફોન હશે, કટ કરી દઉં. ઇટ્સ વેરી સિરિયસ. તમે મારી એક નાનકડી મદદ કરશો? તમે મને બગાડીને લઈ જાઓ. પ્લીઝ 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 પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. કેવી પત્ની જોઈએ તમને? પત્ની? મને એક આદર્શ પત્ની જોઈએ છે, જેવી કે હું ઓફિસથી ઘરે આવું તો મને સંભાળે, મારો ખ્યાલ રાખે, અને બિલકુલ તમે એવા જ લાગો છો. કરેક્ટ? કરેક્ટ, હું એવી જ છું, એકદમ આદર્શ પત્ની. જો તમારા ઘરે વોશિંગ મશીન તો હશે જ, તો ધોયેલા કપડાં કાઢવાનું એ રહ્યું આદર્શ પત્નીનું કામ. ઓકે, તમારા ઘરે કામવાળી તો હશે જ, તો એ જ્યારે કામ કરે ત્યારે એના ઉપર નજર રાખવાનું કામ. અને ઓફકોર્સ તમારા ઘરે રસોઈયો તો હશે જ, તો જ્યારે ઘરમાં ગરમ જમવાનું બનાવે એ જોવાનું, એના ઉપર નજર રાખવાની અને ખાવાનું. અને આજના જમાનામાં સાડી કોણ પહેરે છે? તો આ રહી તમારી આદર્શ પત્ની. ઓકે ઓકે,
પાકુ નો નો શું થયું પાણી નો ના કશું નહીં કશું અરે હેલો આદર્શ પત્ની છું યાર મેં શું ખોટું કહ્યું યાર આદર્શ પત્ની યસ શેઠજી શેઠજી તમે જરાય ચિંતા ના કરો સૌ સારાવાના થઈ જશે છું ને ભાઈ તું છે ટેન્શન છે અરે હું પણ છું ને એટલે ડબલ ટેન્શન છે હે ઝવેરી હાઉ આર યુ અરે બચુ અરે આટલો ઢીલો ઢીલો કેમ દેખાય છે શેઠજી નોટ ફીલિંગ ગુડ અરે આવું તો બધું ચાલ્યા કરે પણ થયું છે શું એમને છે ને અત્યારે ઘણું બધું ટેન્શન થઈ ગયું સાયકિયાટ્રિસ્ટને બતાવ્યા છે અરે ગાંડા થઈ ગયા છો ગાંડા સાયકિયાટ્રિસ્ટને કઈ બતાવાતું હોય અરે ધે આર જસ્ટ ગીવ સ્લીપિંગ પિલ્સ સુરાવી દે બસ પોતે તો પાગલ હોય ને આપને પણ પાગલ બનાવી દે અરે તમે આને કઈ કન્ફ્યુઝન કહો છો અરે કન્ફ્યુઝન તો અમારા લંડનમાં હોય લંડનમાં કોઈની પાસે કઈ ટાઈમ ના હોય એવરીબડી ઇઝ બિઝી હસબન્ડ ને વાઈફ માટે ટાઈમ નથી વાઈફ ને હસબન્ડ માટે ટાઈમ નથી યુ નો બચ્ચાઓ તો છે ને સ્કૂલમાં ને સ્કૂલમાં જ મોટા થઈ જાય ઉપરથી ચાર પાંચ મેરેજ કરે કોણ કોના પપ્પા કોણ કોની મમ્મી કાઈ સમજ ના પડે વેરી કન્ફ્યુઝિંગ આમને તો છે ને એક જ પત્ની ને એક જ દીકરો છે છતાંય બિચારા ટેન્શનમાં છે આઈ નો યુ આર વેરી લક્કી પર્સન તમારે જો સારા થવું હોય ને તો બસ આયુર્વેદ અને યોગ યુ નો વેરી નેચરલ નો સાઈડ ઇફેક્ટ પણ એમને પ્રોબ્લેમ શું છે એ તો કહો લીંબુ અને મરચા વોટ લીંબુ મરચા લીંબુ મિર્ચી યુ મીન લેમન એન્ડ ચીલી હા અલા લેમન એન્ડ ચીલી થી ડર લાગે છે અરે તું આ બધા લફરા છોડ ઝવેરી બસ યોગ કર યોગ યોગા ક્યા મુજસે હોગા હેલો યસ હા હા સની યસ સની યસ ડિયર યોર કોલ ફ્રોમ લીલા ઓ થેન્ક યુ ડિયર હેલો લીલા કમ 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 બિઝી 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 નહીં યાદ છે વર્કલોડ હમણાં જરાક વધારે છે તો થોડું કામ ઓછું થાય પછી મળીએ હા મળીએ તમને મળીએ ચોક્કસ યસ હા કોન્ટ્રાક્ટમાં થોડું ડિટેલિંગ બાકી છે તે મીટિંગમાં અમે ફાઇનલ કરી નાખશું હા કંપનીને માટે કોન્ટ્રાક્ટ બહુ જ અગત્યનો છે હા કંપનીની થોડી કન્ડિશન છે તે પણ અમે સોર્ટ આઉટ કરી નાખશું ઓકે બાય
છોકરી સારી છે, કુટુંબ પણ સારું છે, અને સાંભળું છે કે છોકરી કોઈ મેનેજમેન્ટ નો કોર્સ કરે છે. તો વાત કરો ને. હું શું વાત કરું, છોકરો છોકરી એકબીજાને જુએ તો ખરા ને? હવે આજકાલના છોકરા છોકરી 10 વસ્તુ જુએ છે. આપણા જેવું નહીં કે બાપે કહું ને બેસી ગયા. શું? ગુસ્સે નહીં થા, ગુસ્સે નહીં થા. હું ખાલી એક્ઝામ્પલ આપું છું. જો તું સની સાથે વાત કરી લે, હું વિનુભાઈ સાથે એક મીટિંગ નક્કી કરું છું. સારું. આ છે ને આખો દિવસ મોબાઈલમાં જોયા કરતો હોય છે. ભાઈ ગમે તેટલું જોઈ લો, પણ આ છોકરીનો ચક્કર જે છે ને એ લકી ડ્રો જેવો લાગે છે ને. આ મેરેજથી તો મને બહુ બીક લાગે છે. એટલે કોઈ કહે છે અરેન્જ મેરેજ કરો, કોઈ કહે છે લવ મેરેજ કરો, અને
આ કન્ફ્યુઝન ગયું નહીં, કે છે લિવ ઇન રિલેશનશિપ. યાર શું કરવું? એરેન્જ તો છોડો, લવ કરવાનો પણ ટાઈમ નથી. મતલબ ભાઈ પહેલા એને ફ્રેન્ડ બનાવો, પછી તેને કોફી પર લઈ જાઓ, પછી તેને ડ્રિંક્સ કરાવો, ગિફ્ટ્સ આપો, અને પછી તે મેરેજ કરે કોઈ બીજા સાથે, અને આપણે તેને મેરેજમાં પણ જવાનું. સિરિયસલી યાર, ઇન શોર્ટ 2 વર્ષ પછી ખબર પડે, ઓ ભાઈ હવે તો નવી ગોતવી પડશે. રિયલી યાર, આની કરતા બેસ્ટ મેરેજ બ્યુરો છે. કોઈ ઝંઝટ નહીં, ના મમ્મી પપ્પાનું ટેન્શન, ના ટાઈમ પાસ, અને ખોટા ખર્ચા તો બિલકુલ નહીં. આ તો વાત સાચી છે યાર, લવ ને એરેન્જના કોઈ લફડા જ નહીં. ધેટ્સ ગ્રેટ, વાવ. અરે યાર મોમ, મેં કહ્યું આ છોકરીઓને આ રીતે જોવાનું મને બિલકુલ પસંદ નથી. તમને કહ્યું તો ખરું, કેટલું ઓકવર્ડ લાગે. મોમ ઓકે ઓકે. જો ભાઈ, અહીંયા તો છોકરીઓ જોવાનું બી ચાલુ થઈ ગયું. જો ભાઈ, એવું નથી હે, ફસાઈ ગયો ને હે ને સની. ફસાઈ જાય એ સની નહીં. સીતારામ સીતારામ, કેમ છો? કેવો લાગું છું? જોરદાર. બસ તો તમને તો ખબર જ છે ને કે મારા ઘરમાં કોઈ જાતની કમી નથી. હે, ઘરનું ઘર છે, દેહમાં 4 વીઘા જમીન છે, માણસને બીજું શું જોઈ? હા હા, પણ તકલીફ એ નથી, તકલીફ એ છે કે તમારી સ્ટડી બહુ ઓછી છે. હે, એક્સક્યુઝ મી. હા જી સર, આ અગ્રવાલ સાહેબને ત્યાંથી ફોટોગ્રાફ આવ્યા છે. હા હા, શું કહેતો હતો કે હા, તમારી સ્ટડી બહુ ઓછી છે એટલે કે તમારું ભણતર બહુ ઓછું છે. અરે ભણતર ઓછું છે? જી. અરે સાહેબ, હું 10 ઓપડી સુધી ભણ્યો છું, 10 ઓપડી. તમે એકવાર છોકરી તો દેખાડો, પછી છોકરી જ કહે કે છોકરો બાકી જોરદાર છે. હા, એવું છે કે આજકાલની છોકરીઓ ભણેલા ગણેલા છોકરા સાથે જ લગ્ન કરે છે. હે, એટલે એ તમારા માટે નથી. અરે એ તમારા માટે નથી, આપણા મારા માટે જ છે. જોરદાર છોકરી છે. હાલે આ આ આપણને હાલે સાહેબ. ભાઈ આ MBA છે. તે મને કઈ વાંધો નથી ભાઈ. અરે આપણે બધું હાલે. હા, આપણે તો શું છે, ઘર સંભાળીને બેહવી જોઈ બા. અરે આ છોકરીનું નામ પ્રીતિ અગ્રવાલ છે, બહુ ભણેલી ગણેલી છે અને મોડલિંગ કરે છે. તે આપણને કાઈ વાંધો નથી. હે, આપણને કાઈ, આપણે એડજસ્ટ કરી લેવું, તમે ટેન્શન લો માં. હા, એમાં એડજસ્ટ તમારે નથી કરવાનું, આણે એડજસ્ટ તમારી સાથે કરવાનું છે. હું એડજસ્ટ કરું કે ઈ એડજસ્ટ કરે, જો તો હરખું જ ને. અરે અને છોકરી છે તે થોડું ઘણું તો એડજસ્ટ કરી જ લે ને. અને આપણે કઈ જાજુ નથી જોતું, ઘરમાં છે ને સાંજે 2 રોટલા બનાવીને ખવડાવે ને, બહુ થઈ ગયું. હા હા, પણ રાત્રે 2 રોટલા ઘડીને આપશે કોણ? તે ભૈરા જ રોટલા બનાવે ને. અરે બીજું કોણ રોટલા બનાવવાનું હતું? હે, અને રોટલા બનાવતા નો આવડે તો કાંઈ વાંધો નહીં, તે ઓળો બનાવી નાખશે. હે, શાક બનાવી નાખશે, રોટલા પછી શીખી લે. હે, એમાં હું ટેન્શન લેવાનું? મેં તમને શું કીધું, હું થોડું ઘણું એડજસ્ટ કરી લઈ. અરે મને એ કહો, તમારા ઘરમાં કુક છે? આ છે ને, હમણાં જ સેલમાં લીધું હતું મેં, બોલો 50% ડિસ્કાઉન્ટમાં આવ્યું હતું કુકર. હે હા ભાઈ, કુકર નહીં, કુકની વાત કરે છે. કુક એટલે હું? ઘરમાં જે રસોઈ બનાવે ને એને કુક કહેવાય. તો બૈરા હું બનાવે? આપણે બહારથી કોઈકને પૈસા આપીને મરદ યા બાય માણસને ઘરે બોલાવી ઘરમાં રસોઈ બનાવડાવીએ એને કુક કહેવાય. કુક? અરે રસોઈયો એમ કહો ને, મહારાજની વાત. મહારાજ? પણ મહારાજની શું જરૂર છે? હે, આપણે ક્યાં હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું બનાવવાનું છે, આપણે તો ઘરમાં બના. મહારાજનો હાલે, મહારાજ જરાય જરૂર નથી. ભાઈ આ છોકરીને છે ને એવા છોકરા સાથે જ લગ્ન કરવા છે જેના ઘરમાં કુક હોય. તો પછી ઘર કોણ સંભાળશે? અરે એ તો હું તમને ક્યારનો સમજાવી રહ્યો છું. ચાલો એ બધી વાત જવા દો, મને એ કહો કે તમારી ઇન્કમ કેટલી? હે, એટલે કે કમાણી કેટલી? હા, 70,000 થી 80,000 રૂપિયા વરહના. અને ઈ તો છે જ, 4 વીઘા જમીન છે અને 2 તો ગાયો છે, બોલો.
ઘરનું ઘર છે, બીજું શું જોઈ? ટૂંકમાં દર મહિને 7,000 થી 8,000 રૂપિયા. અરે આટલો તો એનો મેકઅપ નો ખર્ચો છે. મેકઅપ? હા. એટલે લાલી લિપસ્ટિક? હા. પાવડર? હા. અરે બાપા આનો આલે, લાલી લિપસ્ટિક નો આલે. પણ અરે પણ મારા બાપા લાલી લિપસ્ટિક જો ઘરમાં વાળી જાય ને તો મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. અરે લાલી, અરે મારા ઘરમાં તો લાશ કાઢવાનો રિવાજ છે. લાશ કાઢવી પડે બાપા, હું બોલો. એ જ કહું છું, તમે લાશ કાઢવાની વાત કરો છો, આ મોડેલિંગ કરે છે. એટલે પણ મોડેલિંગ એટલે થાય હું? મોડેલિંગ એટલે છે ને ટૂંકા ટૂંકા કપડાં પહેરી ને 500 લોકોની વચ્ચે સ્ટેજ પર ચાલવાનો, એને મોડેલિંગ કહેવાય. બાપા સીતારામ, આ ટૂંકા ટૂંકા કપડાં પહેરી પણ ભાઈ આ છોકરી નો હાલે, ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ફરે. પૈસા ઓછા છે, 200 રૂપિયા વધારે આપી દો, પણ લાંબુ કપડું તો પહેરો ભાઈ. આ આપણે આ છોકરી નો હાલે. અરે પણ ક્યારનો, હું તમને એ જ તો સમજાવી રહ્યો છું. કેટલી વાર કીધું કે મારી ને પૈસાની કાંઈ ગમી નથી, હે? કોઈ તાણ નથી. સારા ભાઈ, હા, ગામમાં 4 વીંગા જમીન છે, પોતાનું ઘર છે, આવો આવો ધનસુખભાઈ, વેલકમ વેલકમ. કેમ છો ચંપકલાલ? બેસો બેસો બેસો. મેં વિનુ સાથે વાત કરી હતી. વિનુ એટલે વિનોદ, મારો નાનપણનો મિત્ર. ઓ, હું અને વિનોદ કોલેજમાં સાથે જ હતા. બાય ધ વે, મારા ધર્મપત્ની સુષ્મા. કોનીમાં? સુષ્મા સુષ્મા. અરે હું તો ઓળખાણ કરાવવાનું જ ભૂલી ગયો. આ છે કાંટા. કાંતા કાંતા, શું તમે પણ કેમ છો તમે? બસ મજામાં. હા, તમારો ચિરંજીવી નથી દેખાતો. સની આવતો જશે આવતો જશે, ઓફિસમાં એટલું કામ રહેશે ને, બિઝી રહેશે. બાય ધ વે ચંપકલાલ, મારી સ્વીટ ડોટર લિપસી. લિપસી? મારો છોકરો ખરેખર લપસી જ જશે. તમે મજાક ખૂબ કરો છો હા ચંપકલાલ. હા બેટા, શું કરે છે તું? મેં હમણાં જ MBA કર્યું છે સિંગાપુરથી. ઓ, બહુ સરસ, વેરી ગુડ વેરી ગુડ. હા, આ છે ને તે આજકાલની છોકરીઓ કોઈ દિવસ ઘરે નહીં બેસે, કંઈ ને કંઈ તો જોબ કરતી જ હોય. વેરી ગુડ બેટા, વેરી ગુડ. હા, આ મારી દીકરી કિચનમાં પણ ખૂબ જ હોશિયાર છે. હા પાપા. હા, આમને તો ચા લિપસીના હાથની જ ભાવે. આવી ગયો. હા હું જોઈ આવું. અમારે તો એક જ છોકરો છે. એક જ છોકરો છે અને એક જ તો પૌત્ર છે. તમને કોઈ ગલત ફેમી થઈ છે? પેટમાં છોકરો અને એ પણ ગલત ફેમી. ચંપકલાલ, આ બધું શું છે? અરે મારા તનસુખભાઈ, પહેલા મને તો સમજવા દો કે આ બધું શું છે. તમને સમજ નથી આવતું તો શું અમને આવશે? તમે તમારા પૌત્રને ઓળખવાનો ઇનકાર કરો છો. અરે પણ પેટમાં છે તે ઓળખું કેવી રીતે? ઓ માય ગોડ, પોતાની વહુને ઓળખતો નથી. તનસુખભાઈ તનસુખભાઈ, બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. તમે તમે આને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહો છો? તમે કઈ બોલો ને. હા હા બોલું છું, એક મિનિટ જરા શાંતિ તો રાખો. એ છોકરી, તારા પતિનું નામ શું છે, કોણ છે? આ મારા સસરા છે. ઓહે, આ મારા સાસુ છે. સાસુ? તમે કોણ છો? અમને જ નથી ખબર કે હવે અમે કોણ છીએ. અરે લિપસી બેટા, શાંત થા શાંત થા. એ છોકરી, તારા પતિનું નામ બોલ. તમે મને પૂછો છો પણ મને એનું નામ લેતા શરમ લાગે છે. હા, બેશરમી તો અમારી સાથે થઈ રહી છે. અમે તો વિનુભાઈના વિશ્વાસ પર અહીં આવ્યા હતા. અરે તું ચૂપ રહેશે? હું ચૂપ જ છું, તમે આને બોલવાનું કહો. હા 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 હા. એ છોકરી, આ તું શરમ ભરમ છોડ અને તારા પતિનું નામ બોલ. નામ બોલ. તમે કહો છો તો. ઓહ, તો
તમે કહો છો તો બોલ. એનું નામ સની છે. અરે અરે તનસુખભાઈ તનસુખભાઈ, હું તમને સમજાવું છું, તમે શાંતિ રહો. અરે ચંપકલાલ, હવે અમારે સમજવાનું શું રહ્યું છે? આ છોકરી પ્રેગ્નન્ટ છે અને એના પેટમાં તમારા પુત્રનું બાળક અવતરી રહ્યું છે, અને તમે તમે તમારા દીકરા માટે નવા નવા રિશ્તા શોધો છો. બહુ વિચિત્ર કહેવાય. ચાલ લિપ્સી, ચાલ. અરે અરે અરે, તમે તમે વિનુભાઈને પૂછેલું? શું પૂછું? એને એમ પૂછું કે એને કોઈ બીજી બૈરી છે કે નહીં તે પૂછું. બૈરી? અરે આ તો પ્રેગ્નન્ટ છે. એ એક મિનિટ તનસુખભાઈ, મને થોડો સમય આપો. સમય? અરે ચંપકલાલ, તમે તમારી નવવધુને આશીર્વાદ આપો. વિનુભાઈને તો હું જોઈ લઈશ. હા સસરાજી, આશીર્વાદ આપો મને. અખંડ સૌભાગ્યવતી ભવ. અરે શું અખંડ સૌભાગ્યવતી ભવ? જે આવે તે બધીને હું આશીર્વાદ આપ્યા કરું. ઓ ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? આવી કેટલી આવે છે આ ઘરમાં? આખે આખું ખાનદાન લફડે બાદ લાગે છે. ખબર નહીં ક્યારે કેટલી આવતી હશે. તનસુખભાઈ, આ બધું. અરે ચાલો શ્રીમતીજી, અહીંથી જલ્દી જઈએ. ચાલો ચાલ લિફ્ટી બેટા, ચાલ. છો તનસુખભાઈ, પ્લીઝ. કાગે કાગે કાગે, એ હમણાં અહીંયા હતી ને, ક્યાં ગઈ? ક્યાં એ પેલી ગઈ? ક્યાં? હા શેઠજી, મેં તો વહુનું મોડું જ નથી જોયું. હા તો તો શું કરું? આ કઈ મું દેખાય નહીં, પેલી એ ચાલતી હતી. એટલે શું પણ થયું? શું પણ? તો લગ્ન કેવી રીતે કરવાનો છે? પોપ મેટ્રીમોની. મેરેજ બ્યુરો? મેટ્રીમોની? ત્યાં તો બધા ખોટા સિક્કા જાય છે. પોપ એવું નથી, બહુ ચોઈસ મળે, તેમાંથી આપણે એક સિલેક્ટ કરવાની. ટેન્ટણે તું એવું કર. હા તમે શું? હું હું શું હું શું હું શું કરું? જે કરવાનું છે તેણે કરવાનું છે. અરે એ મમ્મી, એ તો બધું હું મારી રીતે પસંદ કરી લઈશ, શોધી લઈશ. ઓકે. અરે તમને કેટલી વાર સમજાવ્યું, તમે સફારી પહેરીને, હાથમાં ફૂલ પકડીને, માથામાં તેલ નાખીને ફોટો મોકલ્યો છે. તમે કોઈ તેલની એડવર્ટાઇઝ કરો છો? અરે આવા વિશ્વજીત જેવા ફોટા મોકલો છો તો તમારી સાથે લગ્ન કોણ કરશે? નહીં નહીં, એટલે એમ કહું છું, કોઈ સરસ મજાનો ફોટો મોકલો. હાજી આવજો. હા બોલો. હું ચંપકલાલ ઝવેરી, બે બિઝનેસ વાળો. હા, એક ટેક્સટાઇલનો અને બીજો ડાયમંડનો. અચ્છા. માય સન. ઓ આઈ એમ સની. અરે તમે કહો છો સન, આપ કહો છો સની, એટલે મારો સન, પણ એનું નામ છે સની. અચ્છા સન સની. એટલે તમારા સન સની માટે તમારે અહીં મેરેજ બ્યુરોમાં નામ રજીસ્ટર કરાવવું છે. પાત્ર તમે જરા બતાવો મને પહેલા. હા જરૂર જરૂર બતાવીશું, પણ કોના માટે? તમારા માટે. અરે યોરલે શું વાત કરો છો, મારી તો 55 વર્ષની ઉંમર થઈ ગઈ છે. અરે સાહેબ, તમારે કેવું પડે અહીંયા કે કોના માટે છોકરી જોવાની છે? આમના માટે કે તમારા માટે? નહીં નહીં નહીં, મારા દીકરા માટે. હા હા કશો વાંધો નહીં, એમને ફાઇલ બતાવો. હાલો, એકથી એક મોડર્ન છોકરીઓ છે આમાં, તમે જોઈ લો જે તમને પસંદ આવે. નહીં નહીં નહીં, મોડર્ન બિલકુલ નહીં સાહેબ, મોડર્ન બિલકુલ નહીં ચાલે. કેમ? આ મોડર્ન છોકરી છે ને, પહેલા પોતે ચકરડે ચડાવે, પછી તને ચકરડે ચડાવે, પછી આપણને બધાને ચકરડે ચડાવે, અને આપણે ઘરમાં છે ને બધા ચકરડી 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 જ ફર્યા કરીએ. દરેક જગ્યાએ આવું જ થાય છે. શું છે? છોકરાને ગમે તો માને નહીં ગમે, માને ગમે તો બાપને નહીં ગમે, અને બધાને ગમે તો છોકરી જ લગ્ન કરવાની ના પાડી દેતી હોય છે. તમારી પાસે એક એક કેન્ડિડેટ ફર્સ્ટ ક્લાસ છે. ફર્સ્ટ ક્લાસ? એકથી એક માઇન્ડ બ્લોઇંગ છે. તમે એકવાર જોશો ને તો પાગલ થઈ જશો તમે જોઈને. નહીં નહીં, એટલો પાગલ નથી કરવાનો એને, કે જેટલો છે એટલો જ સંભાળવો મુશ્કેલ પડે છે. એમનો કહેવાનો મતલબ એવો છે કે અમારે ત્યાં એવા એવા પાત્રો છે કે તમે જોશો ને તો તમને પણ લગ્ન કરવાનું મન થઈ જશે. રિયલી? હા. એટલે અમે બે પસંદ કરીએ તો ડિસ્કાઉન્ટ મળશે? મહેતા, જ્યારથી આ નવી ગાડી લીધી છે ને, એ મને સેટ જ નથી થતું. શું સેટ? હજી પણ તમે પેલી ખટારાની યાદમાં જ છો? જો ભાઈ, એ જૂની હતી ને પણ લકી હતી. જ્યારથી એ વેચાઈ ગઈ છે ને,
ત્યારથી ઘરમાં કઈ ને કઈ પ્રોબ્લેમ થાય જ છે. ઓ કાકા, તમને ગાડી ચલાવતા નથી આવડતું? તારે જોઈને ચલાવવું જોઈએ ને. મારે જોઈને ચલાવવું જોઈએ? આ દેખાતું નથી, આ શું થઈ ગયું છે મારા બાઇક ને? હું આગળ જઉં કે પાછળ જઉં? બાય ધ વે, આ મર્સિડીઝ ના જમાનામાં ઘોડાગાડી લઈને ચલાવો છો તો એક્સિડન્ટ તો થવાનું જ છે ને. શેઠજી, આપણી ગાડી ને ઘોડાગાડી કીધી? ઘોડાગાડી? ચૂપ કર. પણ તારે જોઈને ચલાવવું જોઈએ. મારે જોઈને ચલાવવું જોઈએ? બાય ધ વે, ચશ્મા મેં નહીં તમે પહેર્યા છે, સમજા? અને આ ઉંમરમાં તમારે મંદિરમાં જઈને જય રામ શ્રી રામ આવું કરવું જોઈએ? તો તમે આ ઉંમરમાં ડોહા થઈને ગાડી ચલાવો છો, એ પણ ખટારા ઓલ્ડ સ્ટુપિડ મેન. તમને ડોસો ગયો? યસ, સ્ટુપિડ ડોસો. હવે તારા જેવી કેટલી છોકરી છે ને મારે ત્યાં નોકરી કરે છે. તારા જેવા ને કેટલા ડોસાઓ છે ને મારે ત્યાં. ડ્રાઈવર છે ડ્રાઈવર, અને એમને મેં આમ ચુટકીમાં કાઢી નાખ્યું છું. હું તને જોઈ લઈશ. નજર તો મારે આજકાલની છોકરીઓ. અરે શું થયું? જવા દે. ટ્રાફિક માં મારી કાર હતી અને એક છોકરી બાઇક પર આવી અને પાછળથી અથડાઈ ગઈ. પછી? તને તો ખબર જ છે ને મારું ડ્રાઇવિંગ. હા, તમે તો ઘોડાગાડી કરતા પણ ધીમી ધીમી ચલવો છો ગાડી. તને પણ ઘોડાગાડી જેવું લાગે છે. અરે એ છોકરી પણ એવું જ કહેતી હતી. એ બુઢા ઘોડાગાડી ચલાવે જ કે છું. ના લાગે કે મારું લોહી પી જા લોહી. લાવો લાવો. અરે શાંત થઈ જાઓ ને તમે. અરે શું શાંત થઈ જાઓ? અરે જરા કારથી બાઇકને લાગી ગઈ હશે તો એ રાસ્કલ કોઈ કોઈ કલ્ચર જ નથી. અરે એટલું ખરાબ મારું અપમાન કર્યું, આ મહેતાએ મને રોકી લીધો, બાકી એક તપાસો મારી દીધો હોત. કોઈ કોઈ સંસ્કાર જ નથી. મા બાપ આવી છોકરીને બાઇક શું કામ આપતા હશે? ઓફ, અગર હું ત્યાં હતે તો એ છોકરીને બરાબર કરી નાખતે. સલીભાઈ, તમે ત્યાં હોત તો એ છોકરીને પસંદ કરી લીધી હોત. ખબરદાર, જો આવી છોકરીને ઘરમાં લાવ્યો છે તો એનામાં કઈ માન મરે જેવું જ નહોતું. એ તારી માને કામવાળી બનાવી દેશે. ઓ બાપ રે. પપ, હું ઘરમાં એવી વહુ લાવીશ, એવી વહુ લાવીશ જે તમે સંસ્કાર ચેનલ પર જુઓ છો ને એવી. તું મારી મજાક તો નથી કરતો ને? પપ, હેલો મિસ બોસ્કી. હેલો, તમે કોણ? હું સની. હું પૂછી શકું તમારી હોબી શું છે? હોબી? મને આ વર્ડ જરાય નથી પસંદ. જેને કઈ કામ નહી હોય એને હોબી હોય, જેની લાઈફમાં કઈ ગોલ જ નહી હોય એને હોબી હોય. તમારી હોબી? ઓ ઓ ઓ, મારી હોબી, મારી હોબી, હું કઈ જ નથી કરતી. કઈ જ નથી કરતી? આઈ લાઈક ટ્રાવેલિંગ, મ્યુઝિક એન્ડ સોશિયલ મીડિયા. ઇન્સ્ટાગ્રામ પર પણ મારા બહુ જ બધા ફોલોઅર્સ છે. અચ્છા, તમે ફોલો કર્યું કે નહીં? મૂવી એટલે 2 કલાકનો વેસ્ટેજ. વેસ્ટેજ? મૂવી વેસ્ટેજ? ઓકે, 2 કલાક, 2 કલાકનો વેસ્ટેજ. ઓકે, તો તમારી શોખ શું છે? તમારો સ્ટડી, રીડિંગ, આપણે વાંચશું તો જ કઈ બનશું ને. સ્ટડી કરવાથી કેટલું નોલેજ વધે છે. કાલે મારી કોલેજમાં મારી ફ્રેન્ડને કોઈ છેડતું હતું તો મેં એને પકડીને એવા પંચ માર્યા, એવા પંચ માર્યા ને કે એનું નાક તો જોવા લાયક હતું. ઓ માય ગોડ. અને છે ને એક પર્સનલ વાત કહું, મને છે ને બબલ્સ ગમ ફૂલાવા બહુ જ ગમે છે. નાઇસ ટુ મીટ યુ મિસ. ₹2005 ગુપ્તા એન્ડ સન્સ ને મોકલાવી. ગુડ. 2000 બેગ ₹208 શાંતિ કન્સ્ટ્રક્શન ને. વેરી ગુડ સર. ₹200 6000 બેગ આપણે હવાવ કંપની ને આપી. વોટ ગ્રેટ. તમારે કેટલો બધો ઓર્ડર?
હવે હું મીઠું કરવાથી નહીં ચાલે, હવે તો પાર્ટી આપવી પડે. પાર્ટી પાર્ટી આટલી ઓછામાં ડીલ કઈ ના આવ્યો છે અને પાર્ટી માં કઈ? આ ડીલ નથી, આ દિવાળું છે. દિવાળું મારો દિવાળું કાઢવા બેઠો છે. અને પેલી હવાઉની હિરોઈન નો મને છે ને રોજ ફોન આવે છે, સમજો? આ ડીલ નથી, દિવાળું છે. દિવાળું બહુ ચાર્મિંગ છે, તો બહુ ચાર્મિંગ. અરે હું તારા પૂછે ડીલ કરીને આવ્યો છું ને એની વાત કરું છું, ગધેડા. અરે સર, પણ એને તો બહુ અર્જન્ટમાં સિમેન્ટ જોઈએ છે. વાત ને દિલ્હી એ બહુ જ પાકી છે. હા, ધીસ ઇઝ નોનસેન્સ, ધીસ ઇઝ જસ્ટ નોનસેન્સ. પહેલા આપણને 5 રૂપિયા એક બેગ પર મળતા હતા, હવે સામેથી 10 રૂપિયા પર. 10 રૂપિયાની લોસ, લોસ. આ શું ડીલ કરીને આવ્યો છે ઇડિયટ? અરે પણ આપણે સિમેન્ટની વાત થઈ છે, સિમેન્ટની બેગની નહીં. પણ સર, સિમેન્ટ અથવા સિમેન્ટની થેલી બંને એક જ વાત છે. નહીં નહીં, સિમેન્ટ આપણે મોકલીશું, સિમેન્ટની બેગ આપણે પાછી મંગાવી લઈશું. સિમેન્ટની એક બેગની કિંમત 22 રૂપિયા પડે, એટલે આપણે ઉપરથી 12 રૂપિયાનો પ્રોફિટ, નુકસાન તો વાત જ જવા દો. પાર્ટી પાકી. એટલે સર, સર એટલે હવે આપણે સિમેન્ટનો ધંધો કરીશું કે સિમેન્ટની થેલીઓનો? હવે આપણે કોટાળો વેચીશું. આ સિમેન્ટ કિંગ હવે કોટાળો વેપાર કરશે. એક તો સિમેન્ટ ત્યાં મોકલવાની, હે, અને પછી ખાલી બેગ મંગાવવાની. અરે એનું ટ્રાન્સપોર્ટેશન કોણ આપશે? તારો બાપ? કોણ બોલે? કોણ બોલે? કિમે વોટર. આઈ એમ ગોઈંગ ટુ મેચ. તમારી ગાડી છે ને એમાં બધા કોઠડા લાવીશું, હું ડ્રાઈવ કરીશ. એટલે સર, આ તો તમારી મર્સિડીઝ ની વાત કરે છે. યુ મીન ટુ બાય મર્સિડીઝ? અરે કતેડા, એને ડેન્ટ પર પડશે ને, પડે ને હું ગાંડો થઈ જાઉં. હું ગાંડો થઈ જાઉં. નહીં નહીં, બોલ બોલે, હું ગાંડો થઈ જઈશ. મને હાર્ટ એટેક આવી જશે. આઈ એમ ગોઈંગ ટુ મેક. સર સર, યુ રિલેક્સ, ટેક કેર, પ્લીઝ ટેક કેર. તમને ખબર છે સર ની મર્સિડીઝ કેટલી મોંઘી છે? હા, તમને કાર ની પડેલી છે, કંપની નહીં. પગાર તમને કંપની આપે છે, કાર નહીં. વાત મારે, વાત મારે સર. God bole, stop this nonsense. Yes sir. Stop, yes, this sir. Nonsense, otherwise stop. I will kill you. No, I will kill him. You relax. I will kill him. Ek minute, ek tumne tension thai gayu che, hu pani liyau tamare mate. Get out. You just get out. Pani? Idiot. Tumne kahe che? Mane nathi kehta. Tane kahe che? Cha nikal nahi athi. You border get out. Ha, okay sir. Okay. Aa shu che? Ha? Tamar tya કોઈ છોકરી નથી મળતી બરાબર? અરે સર, તમે, અરે ફાઇલમાં જોઈએ તો કઈ અલગ, બહાર જોઈએ તો કઈ અલગ જ દેખાય. અરે પણ સર, મેં તમને કેટલી બધી છોકરીઓ બતાવી, પણ તમને પણ કોઈ પસંદ તો પડવી જોઈએ ને. ક્યારેક કહો છો કે જાડી છે, ક્યારેક કહો છો કે પાતળી છે, પછી હા સ્ટાઇલિશ નથી, ફીચર્સ સારા નથી. પરફેક્ટ? ના ના, પરફેક્ટ તો તમે ક્યારે બોલ્યા જ નથી. વોટ અ સ્ટાઇલ, વોટ અ લુક. એ તો સ્ટાઇલ, લુક. હવે સર, કેટરીના કેફ અને દીપિકા પાદુકોણ એ બન અરે મેડમ, તમે સરજી, તમે મને આવી કેવી છોકરી સમજો છો? હું એક સારા ફેમિલી થી બિલોંગ કરું છું અને તમે મને ફાલતુ છોકરાઓ બતાવો છો? આવું તો નહીં કરો પ્લીઝ. હેલો, હું તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકું છું. હા, કારણ કે તમારો પ્રોબ્લેમ હું સમજુ છું. હા, કોણ છે તું? મારું નામ છે સની ઝવેરી. હા, MBA કરેલું છે, સારા ફેમિલીનો છું અને હેન્ડસમ તો છું જ. હેન્ડસમ છો? ઓફ કોર્સ. સરજી, તમને હેન્ડસમ લાગે છે? લાગે તો છે જ. તો પછી આપણે કોફી પીવા જઈશું. કોફી પીવા તારી સાથે? નહીં, એટલે તમને એ નહીં ફાવે તો પછી ચા, લીંબુ પાણી અથવા તો નારિયેળ પાણી કંઈ પણ. આ બધું એકસાથે પીવડાવશે?
એક સાથે ક્યાં ક્યાંથી આવી જાય છે યાર. જો જોઈ તો રહ્યો છું. હા જોતો રહેજે. હા હા તો સરજી જી હું નીકળું છું. ઓકે જય રામજી કી, સંભાળજો આવા છોકરાઓને. બાય. અભી જાને હટે લે. શું છોકરી છે સર, તમને ગાંડો કહીને ગઈ. કઈ ચક્કર ચલાવો ને. તમારું ચક્કર ચલાવવામાં મને ચક્કર આવી જશે. આ એનઆરઆઈ છે, બહુ મોટા ફેમિલીથી છે. કેટલા બધા કેન્ડિડેટ્સને તો આણે ના પાડી દીધી છે સર. આમાં મને નહીં પાડો પ્લીઝ. પણ એક મીટિંગ તો એરેન્જ કરાવો. પણ એ હા પાડવી જોઈએ ને. ટ્રાય તો કરો ટ્રાય. હવે તમે આટલું કહી રહ્યા છો તો એક ટ્રાય હું જરૂર કરીશ. રાઈટ. ધીરે ધીરે રાખો ને. મને કુટુંબનો બિઝનેસ શીખવાડો છે. પપ્પા શું થયું? આર યુ ઓકે? ઓકે ઇટ્સ નોટ ઓકે. ધેટ્સ બ્લડી ફૂલ. કૂલ ડાઉન કૂલ ડાઉન કૂલ ડાઉન. આ પેલો આજકાલનો એમબીએનો છોકરો ઇડિયટ મને કોઠેલાનો બિઝનેસ કરવાનું કહે છે. ના લાગ. ઓકે કોથાનો બિઝનેસ મીન્સ પ્લાસ્ટિક બેગ રાઈટ? યા. તો તમને કોથાનો બિઝનેસ નો ટેન્શન છે? હા ઠીક. હું શું તને આ કોઠેલા વાળાને કહું છું? મે બી પેલા એમબીએ વાળા ગધેડાને છે ને હોશિયાર અને ડાયનેમિક સમજેલો. નીકળો સાલો ગધેડો. અરે એને મોટો કોન્ટ્રાક્ટ સાઈન કરવા મોકલેલો. એ મારો કોન્ટ્રાક્ટ સાઈન કરીને આવી ગયો. ના લાગ. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. Dad, breathe in, breathe out, શ્વાસ અંદર લો, છોડો. યાર શું ચાલ હતી એની? હરણ જેવી. કોણ કોની વાત કરે છે? બબલી. વેરી બ્યુટિફુલ નેમ. જેવી રીતે પાણીમાં પેલા બબલ્સ નહીં થતા. બબલ્સ. ઓહ તો સાહેબ બબલીના દીવાના થઈ ગયા છે. દીવાના નહીં, આવારા પાગલ દીવાના મસ્તાના પરવાના અંજાના મેખાના જીમખાના બારાના આઠાના બધું જ થઈ ગયો છું. હવે તમે એમ નહીં કહેતા આ નહીં કરતા, આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. ઓ ભાઈ આ વસ્તુની તારા પોપને ખબર પડી ને તો આપણે મુસાફિરખાનું શોધવું પડશે. અરે મુસાફિરખાના તો શું, પાગલખાના જવા તૈયાર છું. પાગલખાના બબલી. આ સાચે જ પાગલ થઈ ગયો છે યાર. પણ એને ખબર છે જેને તું બબલ્સ કહે છે? ખબર પડશે એને, ખબર પડશે. એક મુલાકાત જરૂરી હે સનમ. એટલે તું હજુ મળ્યો નથી એને? સની યાર મને બહુ જ ગભરાટ થાય છે. હા તું ગભરા નહીં, તું ગભરા નહીં. હિંમતે મળતા તો મદદ ખુદા. આ સાચે જ કંઈક લફડું કરશે. આ લફડું નહીં, લફડાનું પણ લફડું. લફડામાંથી કપડું, કપડામાંથી ફાફડું. હલ્લો કેમ છો તમે? બોલો. અરે મળી ગયો તમારા માટે એકદમ પરફેક્ટ છોકરો મળી ગયો. મળી ગયો? હા તમને જોઈતો તો એવો જ. તમે શું એક વાર એની સાથે મીટિંગ કરી લો. મીટિંગ કરી લો? કેવી રીતે? હું તો ઓળખતી પણ નથી. ભૂલી ગયા, એક વાર તમે મારી ઓફિસે આવ્યા હતા અને એ છોકરાએ તમને કોફી ઓફર કરી હતી. કોણ એ? ઉલુકા પઠ્ઠા કમીના ચોર ડાકુ બદમાશ લૂંટેરા જોકર સ્ટુપિડ ક્રેઝી. નાના એ સ્ટુપિડ નથી. પણ કાકા એ મારા ચોઇસમાં નથી આવતો. અરે મેડમ આજકાલના છોકરાઓ તો થોડા તોફાની હોય જ, એટલે તો આપણને ગમતા હોય છે. આપણા કૃષ્ણ ભગવાન કેવા હતા? બરાબર. જુઓ હું તમને ખોટું સજેશન નહીં આપું. છોકરો તમારા માટે એકદમ પરફેક્ટ છે. અને બીજું શું છે, તમને સીધા સાદા તો જચતા નથી. હા એ વાત સાચી. હા અરે એક વાર તમે એને મળી તો લો, જો ગમે તો હા, નહીં તો રામ રામ. ઓકે
તો હું તમારી મીટિંગ ફિક્સ કરાવું. ઓકે ઓકે બાય. જોકર નામ તો ખબર જ છે તમને. હા, બબલી માલપાણી. હા, પણ મારા શોખ એટલે મારી હોબીઝ તમને ખબર નહીં હોય. તને પણ તારો લવ મળી ગયો ને? ઇટ્સ નોટ લવ યાર, અરેન્જ લવ બેબ. યસ, ના ના, અરેન્જ અને લવના વચ્ચેનું સમથિંગ સમથિંગ. ડાર્ક, ટોલ, હેન્ડસમ, વાવ. નહી, ઇટ્સ નોટ લાઈક દેટ. મેઇન થિંગ ટ્યુનિંગ મળવી જોઈએ, એકબીજાને પસંદ આવવું જોઈએ, બાકી કંઈ નહીં. By the way, what's his name? Sunny. કઈક તો ખાસ છે એમાં, બોલ. ખાસ તો એવું કંઈ નથી, નોર્મલ છે. એનફ સ્માર્ટનેસ છે, શોખીન છે, અને સેન્સ ઓફ હ્યુમર પણ સારું છે. ઓહ, મીન્સ પરફેક્ટ. પરફેક્ટ નહીં બોલી શકો, હા, પણ તમને એની સાથે રહેવું ગમશે, એની કંપની તમને સારી લાગશે. આ ટાઈપનો માણસ તો ડેફિનેટલી કહી શકો તમે.
આટલું બધું તો છે, હવે એને ક્યારે મેળવે છે અમારાથી? બોલ. વેટ વેટ, આપણે મળવાનું છે, આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ, સેટ તો થવા દો બધું. ચાલો તો પછી. વિકેટ સની, બનશે તારો હની. યાર સની, યાર જો ને યાર, ઘડી ઘડી સરકે છે. પણ ફોન તો લગાવા દે મને. મેરા સની. હા બોલ બેટા. એક ખુશ ખબર છે. અરે વાહ, ખુશ ખબર છે? શું છે શું છે, જલ્દી બોલ. મને તારી વહુ મળી ગઈ. અરે વાહ, પણ તું ક્યાં છે હમણાં? રસ્તામાં. વહુ રસ્તામાં જ મળી ગઈ? અરે લોકો તો કેટલી બધી શોધે તો પણ નથી મળતી. બોલ. હા હું એને ઘરે લઈને આવું છું. હે અચ્છા, તું જલ્દી ઘરે આવ, હું તારા પપ્પાને ફોન કરી લઉં છું. ઓકે, લવ યુ મમ. લવ યુ ટુ બેટા. સની, આ છેલ્લી વાર છે, હું તને કહી દઉં છું, આ બધા ખેડ મારાથી ન થાય. અરે યાર ચાલ ને ઘરે તો ચાલ યાર. બસ એ આવતો જશે. મમ, પપ. અરે દીકરા, તું આવી ગયો? હા. અરે ક્યાં છે મારી વહુ? સરપ્રાઈઝ, એ બહાર ઊભી છે. અરે વહુને કોઈ બહાર ઊભી રાખીને આવે? મમ વેઇટ, પબ્લિક કમ ઇન. યુ, તમને એક બીજાને જાણો છો? અરે વાહ, અડધો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. અરે સેનો સોલ, આ એ જ નાલાયક છોકરી છે, પેલી એક્સિડન્ટ વાળી. જાણું છું, આ બદતમીઝ, મેનરલેસ અને પાગલ છોકરી છે. ઓ ઓ માય ગોડ. હેલો અંકલ, ઘોડાગાડી વાળા. આ તમે મર્સિડીઝ ના જમાનામાં ઘોડાગાડી લઈને જાઓ તો એક્સિડન્ટ તો થવાનું જ ને. બબલી, મારા પપ્પા. બાય ધ વે, મારા પપ્પા છે. અંકલ, યુ ડોન્ટ નો હાઉ ટુ ડ્રાઈવ કાર. એમ કે છે કે તમને ગાડી ચલાવતા નથી આવડતું. શટ અપ, સમજાય છે મને? અરે આવી છોકરીને શું કામ બાઇક આપતા હશે, એના બાપની ભૂલ છે. હેલો અંકલ, મારા મા-બાપ પર નહીં જવા. હું બહુ જ ગાંડી છું. ખબર છે સની, આ છોકરી ઘરમાં નહીં જોઈએ. બાર કરો, બાર કરો, બાર કરો. પણ સીટી મીઠાઈ મીઠાઈ. અરે તમે શું આવું કરો છો? આ રહી તારી સાડી કલ્ચર. આ બબલી ચાલી. બબલી, બાય. બબલી, બબલી, બબલી. ભાઈ તવે જેકેટ તો લા. ઓ બબલી, બબલી. પાપા, મને તમારી સાથે કઈ વાત કરવી છે. હા બોલ લે બેટા. કઈ નઈ, એક કામ કરો, તમે ગરમા ગરમ શાક લઈ લો ને. આ વાત કરવાની હતી? નહીં. અરે તું ગભરાઈ કેમ છે, બોલ ને. એક મિનિટ, તે કોઈ ગધેડાને પસંદ નથી કર્યો ને? નહીં પાપા. તો બરાબર. યુ રિમેમ્બર માય 3D ના? આજકાલ ડિસિપ્લિન અને ડેડિકેશન વાળા છોકરાઓ છે ને બહુ ઓછા થઈ ગયા છે, અને ગધેડાઓ વધી ગયા છે. યસ પાપા, સેલેડ લો ને. અરે નહીં બેટા, સાચું કહું છું, આ ફાટેલા તૂટેલા કપડાં, આ ફ્લાવરના બુકે જેવી હેરસ્ટાઈલ, અને બાપે અપાવેલા મોબાઈલ, એના ઉપર આખો દિવસ પહેલા સેલ્ફ પિક્ચર પાડ્યા કરતા હોય છે. યસ સેલ્ફી પાપા. હા એ જ, લાઈફમાં નવરાવવાનો કોઈ ગોલ નથી, આખો દિવસ વિડીયો બનાવ્યા કરે છે અને છોકરીઓને બેવ વખૂબ બનાવે છે. પણ આ એવો તો નથી લાગતો. ધેટ મીન્સ કે વાત છોકરાની જ છે. એક્ચ્યુઅલી હા, મીન્સ હી ઇઝ ઓકે, હમણાં જ મળી છું. જોઉં. હા મને છે ને આ કોઠણાનો બિઝનેસ શીખવાવાળો પણ છે ને સ્માર્ટ અને હેન્ડસમ લાગતો હતો, પણ નીકળ્યો સાલો ડોબો. પણ પપ્પા, આ એવું નથી. આઈ હોપ હી ઇઝ અ રાઈટ પર્સન. હા પપ્પા, એ રાઈટ પર્સન છે, તમે એકવાર મળી તો લો. ચોક્કસ, 100% મળીશ. સો આ છે મારું ઘર. વેલકમ સની. પધારો. વાવ,
માય ફાધર ઇઝ વેરી ક્રિએટિવ. હી બિલીવ્સ ઇન 3D. 3D ફિલ્મ્સ? ના બાબા, 3D ફિલ્મ્સ નહીં. 3D મીન્સ ડિસિપ્લિન, ડેડિકેશન અને ડિટર્મિનેશન. તને કેવી રીતે ખબર? ઓ માય ગોડ. અરે સની, 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 ક્યાં જાય છે? એક કામ છે મારે, એક કામ છે, પતાઈ ના. અત્યારે કઈ કામ છે? ચાલ ચલના સની, નાટક ની કર યાર, ચાલ. હે માય ડિયર ડાર્લિંગ ડોટર, આ કોને લઈને આવી છે? પાપા, મેં તમને કહેલું ને કે મેં એક ગધેડાને, ઓ પસંદ, એક છોકરાને પસંદ કર્યો છે. ઓ યા યા યા, બટ વેર ઇઝ ધેટ જેન્ટલમેન? હિયર ઇઝ હી. એ આણે પોતાનું મોઢું કેમ છુપાવ્યું છે? હા, એ અમારામાં શું છે, વડીલોની સામે મોઢ ઢાંકવું પડે છે. વેલ, આવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી. હા, મેં પણ નથી સાંભળ્યું. વૈષ્ણવ સંપ્રદાયમાં વડીલોની સામે મોં ખુલ્લું નથી રખાતું, અને આંખમાં આંખ પણ નહીં મેળવી શકાય. કેમ, આંખમાં કઈ પ્રોબ્લેમ છે? ના 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 ના. સની, આ શું બધો ડ્રામા છે? બબલી, મારી ઇજ્જતનો સવાલ છે. અરે એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, આ અવાજ મેં ક્યાંક સાંભળ્યો છે. જોયો પણ છે. જોયો છે? જોયો છે. વોટ ડુ યુ મીન? સની, આ બધું શું ફાલતુ ઘરે ચાલે છે? શું છે આ બધું? કાઢ. આ નાલાયક, યુ ઇડિયટ. આપણે ઓફિસમાં કામ કરે છે, કામ નહીં, કામ કામ બગાડે છે. નાલાયક, મને મને સિવેન કિંગ નામ કે છે કે આપણે કોઠાનો બિઝનેસ કરીશું, અને એક એક કોઠો 20 રૂપિયામાં વેચીશું, અને એક કોઠડા, અને એક કોઠડા મારી મર્સિડીઝ પર ટ્રાન્સપોર્ટેશન કરવાનો છે. ઇડિયટ. સની, નહીં, 20 રૂપિયા નહીં, 22 રૂપિયામાં વેચાય છે. શટ અપ. અને તને આખી દુનિયામાં આ એક જ કોઠડો મળ્યો તો? સની, બ્લી, ખોટો બોલ્યો મારી સાથે. તે મારા પપ્પાને થેલો વેચવાનો કયો? જરા ફરતો. બોલો ને શેઠજી, કઈ કરવું પડશે? કઈ કરવું પડશે શેઠજી? મેં તો તમને પહેલે જ કીધેલું, પેલા લીંબુ મરચા. શટ અપ. અહીં સની નું ટેન્શન ચાલે છે અને તું જો આ સની પેલીને ઘરમાં લઈને આવ્યો ને તો આખા ઘરનું સત્યાનાશ થઈ જશે. બે ગ્રહ શું ઓછા હતા કે ત્રીજો ગ્રહ આવે છે? બે ગ્રહ? કયા બે ગ્રહ? તું જવા દે. જો સાંભળ, તારે આજથી શનિ પર નજર રાખવાની છે. હું તો શનિ ભાઈનું ધ્યાન રાખું જ છું, પણ તમને જે નથી ગમતું. ધ્યાન એટલે શનિ શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, એ બધું. અચ્છા, યુ મીન સ્પાય? હા, પણ શેઠજી એના માટે છે ને હેટ, બોગસ કોટ ને બધું લેવું પડશે. એવું બધું મારી પાસે છે નહીં શેઠજી. આમ તો શનિ ભાઈ મને ઓળખી જશે, પણ હા,
હું કઈ એવું કરું છું, એવો ગેટઅપ બનાવું છું કે સની તો શું, સનીનો પાપ પણ મને નહીં ઓળખી શકે. હા ભાઈ, તારે જે કરવું હોય તે કર, એને ખબર નહીં પડવી જોઈએ અને મને બધી જ ખબર પડવી જોઈએ. વાંધો નહીં શેઠજી, હવે તમે ચિંતા નહીં કરો. હવે જુઓ આ મહેતા 003 નો કમાલ. હેલો શેઠજી. હા બોલ શેઠજી. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ આજુબાજુ નથી ને? નહીં, તું જલ્દી બોલ શેઠજી, ઇમ્પોર્ટન્ટ છે. અરે ઇમ્પોર્ટન્ટ છે તો જલ્દી બોલ ને શેઠજી. ફ્લાવર્સ. ફ્લાવર્સ એનું શું? એનું શું? સનીભાઈ કોઈના માટે ફ્લાવર્સ ખરીદે છે. જોજો, કોને માટે? કોને માટે? વેટ. કેમ વેટ? સિગરેટ સળગાવું છું. તને સિગરેટ પીવા મોકલેલો કે મારું કામ કરવા? શેઠજી આ ગેટઅપમાં સિગરેટ તો પીવી પડે ને. રિયાલિટી શેઠજી, રિયાલિટી. સિગરેટ મૂક અને પેલાને જો, એ કોના માટે ફ્લાવર્સ લે છે? ઓ માય ગોડ, સનીભાઈ તો નીકળી ગયા પણ હમણાં તો અહીંયા જ હતા. તું સિગરેટ નાખ ડસ્ટબિનમાં અને એને શોધ. જો ભલે આ વાત સાંભળ તું. હું શેઠ, બહુ દિવસે યાદ કરે ને કઈ. જો વાત એકદમ છે ને સિરિયસ છે, ધ્યાનથી સાંભળ. બોલો શેઠ. જો એક છોકરાને સમજાવવાનો છે અને એ પણ આપણી રીતે. હુકમ કરો શેઠ. તો એનું માથું વાળી લાવું. અરે મને એની ગરદન નથી જોઈતી, એનું કોઈ પણ સામાન મારા ઘરમાં નહીં જોઈએ, સમજો ને. અને પેલો નાલાયક મારી દીકરીને ફસાવે છે. ઓ, તમારી છોકરીને? તો એને નહીં છોડું. હા, મારી છોકરી પણ એ જ કહે છે કે હું એને નહીં છોડીશ. ચાલો મને થેલો વેચવાનું કે છે. ઇડિયટ. શું શેઠ, તમે થેલો વેચવાના છો? અરે બાબુ ચક, હું તને એવો દેખાઉં છું? અરે શેઠ, સોપારીના ધંધામાં પેલા જેવું છે જ નહીં, કોઈ બરકત જ નથી. એક મચ્છર મારવો હોય ને તો 50 લોકોની લાઈન લાગી જાય છે. અને ઉપરથી આ લોકોના ખર્ચા પાણી કાઢવાના મારા માણસોના. જો એમને ખર્ચા પાણી ના આપીએ ને તો આપણું જ કાશળ કાઢી નાખે. એના કરતા થેલો વેચવો સારો. એ બલિયા, તારું દિમાગ ચલાવ, તારું દિમાગ ચલાવ. હું તને છે ને પૂરા પૂરા 2 લાખ આપીશ. પણ એને છે ને રસ્તાથી હટાવી નાખ. શેઠ તમે? અરે એને છે ને સીધો કરશે, મારવાનું થોડી છે. તું કરીશ? આવા અનલીગલ કામ હું થોડો કરું છું શેઠ. નામ તો રાખ્યું છે વાઘ મારે. ગોળ બોલે શેઠ, ગોળ બોલે. શેઠ, તમે બીજા કોઈને આ સોપારી આપી છે કે શું? અરે નાના, આ તો ચાલ તું બોલ. આ 2 લાખ રૂપિયા? ચાલ 3 લાખ. પણ કોઈને છે ને ખબર પડવી નહીં જોઈએ. આ એકદમ વાત સિક્રેટ છે, સમજો ને. અરે શેઠ, આ બલિયાની જુવાન છે. પણ હા, પણ આ વાઘ મારે ને કામ નહીં આપતા. નાના, વાઘ મારે ને નહીં નહીં આપ. 1 લાખ એડવાન્સ મોકલું છું આજે અને 2 લાખ કામ પત્યા પછી. ઓકે શેઠ. હવે એની વાત લાગશે. યસ યસ. બલિયા તું તૈયાર છે ને? બલિયો પણ તૈયાર છે ને એની પિસ્તોલ પણ તૈયાર છે. બસ અંદર થોડુંક તેલ નાખવાનું છે. અત્યારે આ તેલ નાખવાનો ટાઈમ છે. ઇડિયટ. પેલો આરામખોર ત્યાં મારી દીકરી જોડે લગ્ન કરી રહ્યો છે અને તેને તેલ નહીં પડી છે. ઇડિયટ. શેઠ ફિકર નહીં કરો, બધું મારા પર છોડી દો. અરે તારા પર છોડીશ ને તો મારી દીકરી મને છોડીને ચાલી જશે. લાગે છે મારે ડોન બનવું પડશે. શેઠ, જો તમે ડોન બનશો ને તો તમારી ફેક્ટરી હું સંભાળીશ. અબે ઉલ્લુના પટ્ટા, હું ત્યાં હિમાલય જઈને કઈ સાધુ બાધુ નથી બનવાનો, સમજો ને. એક તો એક સોમારી ફોડતા નથી આવડતી મને. અરે મારી ફેક્ટરી સંભાળશે. ઇડિયટ. લગતા હે અપન કોઈ ડોન બનના પડેંગા. અરે આ લોકોની જોડે રહી રહીને હું પણ આવો થઈ ગયો છું. આવે સી બેંકિંગ. મારું બોર પણ ફેંકી દીધું. મેં પહેલાથી જ કહ્યું હતું કે આ લફંગો કોઈને કોઈ લફરું કરશે જ. પણ તમે શાંત રહો ને, આજે કેટલો સારો દિવસ છે. શાંત રહો, સારો દિવસ. હવે મારે એ બંનેને આશીર્વાદ આપવાના. હું પહેલાથી કહેતો હતો કે આ બાઇક વાળીના લક્ષણ બિલકુલ સારા નથી. અને પેલો સની શું કહેતો હતો? હું સંસ્કાર ચેનલ જેવી વહુ લાવીશ. લો શરૂ થઈ ગઈ સંસ્કાર ચેનલ. હવે હવે જોયા કરો. શું થયું શેઠજી?
આવો આવો ડિટેક્ટિવ એજન્ટ 003, તમારી કેપ, ગોગલ્સ અને કોટ પહેરવાને કારણે મને 50,000 રૂપિયાનું નુકસાન થયું છે. અરે સરીનો ફોન આવ્યો હતો, અને પેલી લફંગી સાથે મંદિરમાં જઈને અત્યારે લગ્ન કરવાનો છે. એ લગ્ન કરે પહેલા પહોંચી જઈ આપણે કંઈક કરવું પડશે. આ પેલા બાબાનો હવન પણ કામ નહીં લાગ્યો, અને પેલા ચીપિયા ખાધા તે મફતમાં. કન્યા પધરાવો સાવધાન, કન્યા તો હાજર જ છે ભાઈ. કન્યા તો પધારેલી છે, હવે કેટલી અંદર લાવ ભાઈ? મારા લગ્નના 501 રૂપિયા થશે ભાઈ દક્ષિણાના. 501 રૂપિયા? 501 રૂપિયા તો દક્ષિણાના થાય ભાઈ. હલે કોની પર પૈસા મીઠો છે આપણ? સની, તારા લગ્ન છે ને, તું પૈસા પણ નથી લઈને આવ્યો. મારા લગ્ન છે એટલે તો નથી લાવ્યો. લગ્ન કરું કે પૈસા જોઉં? તું શાંતિ રાખ, તું કઈ લાવ્યો છે આપી દે. મારી પાસે 200 રૂપિયા છે. પેલો લાંબા લટિયા વાળો, અરે કલ્લા દુશ્મન, પેલો લાંબા વાળ વાળો છે ને મારા જ છે. આ જે લોકોના લગ્ન થઈ રહ્યા છે ને એને જો. અરે શેઠજી, પેલી છોકરી તો બહુ ચાલુ લાગે છે. ક્યારે ચલાવી છે? તું શું એને 3 ગોળી ગળીને આપે છે? તમે લોકો છે ને પાન બીડીના ધંધાને લાયક જ છો. અરે શેઠજી, આ પિસ્તોલ જૂની છે બરાબર છે, કેટલી મંદી ચાલે છે અને ઉપરથી કેટલી મોંઘવારી. અરે ઓઇલ બોઇલ નાખીને એકદમ તૈયાર કરી દેશે. એ જિલ્લાર, ઓઇલ નાખને આમાં. ઓય, અહીંયા ભજીયા તળવાના છે શું? એ આઈડિયા આવ્યો, ભજીયા તળવાના, ભજીયા. ભગવાન, આ કયા ભૂરકાઓની જોડે પાલો પડ્યો છે. એક કામ કરો, તમે લોકો છે ને ત્રણે જો મને મારી નાખો, મને મારી નાખો. એવા શેઠ છે. મૂળો પાછી સમજો છે ભાઈ, આજકાલ તો આપડી કોઈ ઇજ્જત જ નથી. બંદૂક લાવને તું. સુલવાઈ સાઈડ પર લાગે છે. સૌથી પહેલા આની સોપારી પોડવી પડશે. 500 પારી વાળો છે તું. એ શેઠજી, 500 પારી લે પિસ્તોલ વાળો છે. એ જવેર તું, બાલપણી તું. શેઠ, તમે એકબીજાને ઓળખો છો? હા, મારો ફ્રેન્ડ છે. ઓહ, અને અમે બંને બહુ નાનપણના મિત્રો છીએ. હું છે ને પાટલું ખેંચી નાખતો હતો. શેઠજી, તમારું આ પાટલું ખેંચતો હતો? એ ચેલર ચૂપ. અરે અહીંયા એક હરામી છે ને મારી દીકરી જોડે લગ્ન કરી રહ્યો છે. અચ્છા, તારી દીકરી પણ એ લગ્ન કરે છે? ચાલ મીઠાઈ ખવડાવ. અરે મીઠાઈ ની ક્યાં વાત કરે છે યાર, શું મજાક કરે છે યાર. એ તું શૂટ કરે યાર. આ લોકો શૂટ કરશે? આ લોકો અલા માલપાણી, તારે બજેટ વધારીને સારા માણસો લાવવા જોઈએ ને. શેઠ, બહુ થયું હા, આ તમારા બેની મિત્રતામાં મારો બાજી મૂડો થાય છે. એ ચેલર ચૂપ, રાજા શૂટ કર. એક્સક્યુઝ મી હા, પછી વાત કરીએ આપણે. માલપાણી, આ તો આપણો સની છે. આપણો સની જે તારી પેન્ટ પર શું શું કરતો હતો. ઓહ, એ સની? હા. ઓ માય ગોડ, ધેટ મીન્સ કે આ લાયક તારો દીકરો છે. હા, પણ એ બદતમીજ છોકરી તારી છે. એ મોઢું સંભાળી ના, એ આપણી બબલી છે. અચ્છા, આપણી બબલી? આ તો બધું ઘરઘર નું થઈ ગયું. આપણે તો વેવાઈ થઈ ગયા. એ વેવાઈ પછી પહેલા મિત્ર. સાલા બધા ભેગા મળીને ઘર ઘર રમે છે. એ પલ્સર, એ ચિલ્લર, ચાલો ચાલો. એ મહારાજ,
તારા તબલા સારંગી ઉઠાવી લે. હા એ ઉભો રે ભલ્યા. પપ્પા પપ્પા, આ બધું શું ચાલે છે? તમે અમારી સોપારી આપી? નહીં નહીં, મેં કશું નથી કર્યું. હા, અને આ માલપાણી તો છે ને, મારો બહુ જૂનો મિત્ર છે. એ બકવાસ બંધ, બલિયો સોપારી ક્યારે પાછી નથી આપતો. એ શું સોપારી સોપારી કહ્યા કરે છે? એક સોપારી હું તને અપાવી દઈ, આટલી નાની સોપારી માટે શું જીત? મેં તો સોપારી આપી દે ને એને. જોય જોય જોય, માવો છે જોય. પિસ્તો ચાલ, મરવા માટે તૈયાર થઈ જા. ખાટ ખાઈ ગયેલી છે. બેટી પાઘી નાખો ભાઈ, આપો. એ મારા છો કે કસાઈ? સાલા બધા ભેગા મળીને ઘર ઘર રમે છે. એક કહે છે કે સોપારી આપું, બીજો કહે છે તારું પાટલું ઉતારું, પછી કહે છે શું શું કરે છે, આ બધું શું માંડ્યું છે, અને સોપારી કેન્સલ. અરે સોપારી કેન્સલ નહીં થાય. અરે મારી કિસ્કીને મારે છે ને નેકલેસ આપવાનો છે, હાર આપવાનો છે હીરાનો. હા, અરે મારા પંટર લોકોને પગાર આપવાનો છે, અને શું આ બધું તમે સરકસ માંડ્યું છે? અરે આ છે ને, આ તારી પેલી કાટ ખાધેલી રિવોલ્વર રેવા દે ભાઈ. હા, અને ગમે ત્યાંથી ગોળી છૂટશે ને તો કોઈ બીજો મરી જશે, નહીં તો પછી તું પોતે મરી જશે. કાટવાડી કાટવાડી કાટવાડી, આ શું માડ્યું છે? અરે મારા બાપ દાદાની અમાનત છે. એ જોડ 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 જોડ. મારો કાપી નાખો એકબીજાને. અરે સુકામ અટકી ગયા? કહું છું મારો. અને બલિયા, તું તો પોતાના માટે છોકરી શોધતો હતો ને, અને આજે તારા લગ્ન થઈ ગયા એટલે તું આ બંનેને અલગ કરવા માંગે છે? શેના માટે? પૈસા માટે? ભાઈ બસ. અરે શું બસ? અરે આ માલપાણી અને આ ચંપકલા પોતાના દીકરાઓ માટે આખા શહેરમાં છોકરા અને છોકરીઓ શોધતા હતા, અને જ્યારે એના દીકરાઓએ પોતાના મનપસંદ છોકરા છોકરી સાથે લગ્ન કરી લીધા છે તો એ લોકો બંને અત્યારે ના પાડે છે, એકબીજાને ગાળો આપે છે અને ઝઘડો કરે છે. અરે હું તો કહું છું કરો, ખતમ કરી નાખો. જવા દો ને ભાઈ હવે. અરે છોડ. અરે તમારા બધા કરતા તો આ કિસકી સારી છે જેણે મને ફોન કરીને અહીંયા બોલાવ્યો. ભાઈ તમને તમારી ફી મળી જશે. શું તમે શું માનો છો? આ મેરેજ બ્યુરો હું પૈસા કમાવવા માટે ચલાવું છું? તમે લોકો જે મને 5,000-10,000 રૂપિયા ફી આપશો, એનાથી મારી ઓફિસનો ખર્ચો, મારા સ્ટાફનો પગાર, મારા ઘરનો ખર્ચો નીકળી જશે. 50,000 રૂપિયા દર મહિનાનો ખર્ચો છે આ મેરેજ બ્યુરો ચલાવવાનો. 20,000 રૂપિયા નાખું છું મારા પોતાના આ મેરેજ બ્યુરો ચલાવવા માટે. શ્રી મેરેજ બ્યુરો. શ્રી, મારી એક ને એક દીકરી મને છોડીને જતી રહી. અને એની પાછળ મારી પત્ની લક્ષ્મી, એ પણ મને છોડીને જતી રહી. 50 કરોડનો માલિક છું હું, પણ શું કરું? શું કરું આ પૈસાનું? મારી દીકરી શ્રીને મેં આ જ ખભા ઉપર બેસાડીને રમાડી છે, અને છેલ્લે આ જ ખભા ઉપર બેસાડીને એને લઈ ગયો સ્મશાન ઘાટ સુધી. શ્રી, એના મનગમતા છોકરા સાથે લગ્ન ના કરી શકી એટલે એણે એણે આત્મહત્યા કરી, અને આ આઘાત મારી પત્ની લક્ષ્મી સહન ના કરી શકી એટલે એ પણ મને છોડીને જતી રહી. શું કરું હું આ બધા પૈસાનું? એટલે મેં નક્કી કર્યું કે હું મેરેજ બ્યુરો ચલાવું. અને તમે કહો છો કે આ મેરેજ બ્યુરો હું પૈસા માટે ચલાવું છું? ના, આ મેરેજ બ્યુરો હું એટલા માટે ચલાવું છું જેથી કરીને આ લોકો જેવા છોકરાઓ પોતાના મનગમતા પાત્રો સાથે લગ્ન કરીને ખુશ થાય અને મારી સ્ત્રીના આત્માને શાંતિ મળે. આજકાલ દુનિયામાં લોકો તોડવાનું કામ કરે છે અને હું જોડવાનું. મારે તારી સાથે લગ્ન નથી કરવા. ક્યું? તું પહેલા ડિસાઈડ કરી લે કે તારે સોપારી જોઈએ છે કે કિસકી. કિસકી? કિસકી ઉસકી યા કિસકી? હું આઈ મીન મારી. મુજે તો કિસકી હી ચાહીએ. પંડિતજી લો બંદૂક, ઓઇલ નાખતા રહેજો. વાહ, મા લગન તો અધૂરા રહી ગયા, હવે અમારું શું થશે? ચોખ્ખું ઠીક છે.